ॐ नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमोजायाणम् નમો લો સવ સૌ એસો એ પંચ નમો કરો સૌ પાવપણાસણો મંગળ નંચેસિ પદમ હૈ મંગળ જય જિનેન્દ્ર બધાને આપણે જે આપેલું છે ને એ જ ગીત લઈએ સ્થવનનું आज गुरु राजने गाये गौरवे चित्त करे भक्ति भावे कोटि तणा पापना रूपे गुरु परिणमावे કોઈ કાળે નહીં જો ગયા હો જડો કંઈક કાચ રહ્યો એ જ સાચું સાચને શોધતા શિષ્યનો દિલ તો સાચને જો નિત્ય રાચું સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા शिष्यनु चित्तकाय था सिंह सम सद्गुरुशूर वीर वीरला भेटता भाग्यपूय भाग्य पूर्वना पुण्यनु प्रबल बल जामता श्रवण सद्गुरुनि वाणि सुणे सुणी कुणी लागणी बोध थी थाय मोक्ष माटे सदो दीत धूणे झेर संसार पर झूरणा सत्यनी जोग सद गुरु जो मे तो दीप सन्मुख दीवेट आवी अडे દીપરૂપે થઈને ભળે જો સદગુરુ રાજ સાચા કળે કાળમાં સત્યનો માર્ગ સીધો બતાવે શનિજ દૂર કરી પ્રેમથી ગુરુવરી એ જ માર્ગે જતા મોક્ષ આવે

આપણા દેરા શ્વેતાંબરના સાધુને મળવા ગયેલા અને પછી બધા કે નમો કે આ નમો આવ્યા કે નરેન્દ્ર મોદી કે શું કયો બર્નિંગ ક્વેશ્ચન છે બોલા રાજુબેન તમારો ક્યાંય બોલો આપણે દસ પંદર મિનિટ જરાક કંઈ પણ સામાન્ય જીવનમાં ધર્મ કરવાની સાધનામાં કે કોઈ પણ રીતે જે કંઈ પ્રશ્ન મૂંઝવતા હોય ને કદાચ આપણે થોડુંક એના વિશે જો હોય તો નહીં પછી આપણે શરૂ કરશું તમારે તો સવાલો ને તો મને એમ કે આઈ થોટ કે યુ હેવ ઓલવેઝ ઇન ધ બેગ ઇન મને પેલા એમને નથી થઈ કે હા એટલે મને છે એમને ફોન કરીને બોલાવ્યા છે કદાચ કંઈ સેટ નહીં થતું હોય કેવું સાધનાની અંદર સૌથી વધારે ઓબસ્ટ્રક્શન આવતું હોય તો શું આવતા હોય છે પ્રલોભનો બરાબર પત્રાંક છસો નવમાં ચાર કારણ કીધા છે અને કૃપાળુ દિવાયના પર ખૂબ સરસ રીતે વિવેચન કર્યું છે અને આત્માનંદજી રાકેશભાઈ એમને બધાએ પણ કર્યું છે હું શ્વેતાંબરના શાસ્ત્રનો અભ્યાસ કરતો હતો ને તો એની અંદર પણ ખરેખર એ જ વાત આવે છે કે ચાર કારણો જે છે એને લઈને જીવની સાધના સફળ થતી નથી સાધના કરે છે તો ઘણી ખરેખર કોઈ બોલો અત્યારે આપણે એલેની અંદર જોઈએ તો લગભગ બધા જીવો કોઈને કોઈ રીતે સાધના કરે છે ભલે કોઈ સામાયિક પ્રતિક્રમણ પૂજા પાઠ શિબિર એટેન્ડ કરવી સ્વાધ્યાય વાંચન ચિંતન મનન નિનો તો પછી ખરેખર કેમ રિઝલ્ટ આવતો નથી તો એ છસો નવના પત્રમાં દસમો પોઈન્ટ મુદ્દો જે છે પાનો મને ખ્યાલ નથી પણ એની અંદર ચાર કારણ કીધા છે આપણે બહુ ડિટેલ્સમાં નથી જવું કારણ કે પછી આપણે પત્ર પાછો રહી જશે પણ જો પાનું ચારસો ને ઓગણસિત્તેર ફોર સિક્સ નાઇન અને પત્રાંક છસો ને નવ કયા ચાર કીધા છે તો જ સત્સંગ ફળવાન થાય નહીં અને પછી એમને બીજું પણ કીધું જો બે વસ્તુ કીધી અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં એટલે એટલે ખરેખર હવે મિથ્યા આગ્રહ મિથ્યા આગ્રહ એટલે તો આપણે સમજીએ છીએ કયા મિથ્યા આગ્રહ પોતાના કુળ કુળધર્મની રીતે જ સાચું છે પોતાના સંપ્રદાય સાચો છે હું જે માનું છું એ સાચું છે શાસ્ત્રમાંથી કંઈક થોડી ઘણી વાત જાણી હોય એ પ્રમાણે જ છે એમ જેવો મિથ્યા આગ્રહ રાખવો એ આપણને બહુ નડે છે આપણે આપણા આ ગ્રહને બાજુમાં મૂકીને ખરેખર જો સત્સંગ સ્વાધ્યાય કરીએ તો આ કામ થાય સ્વચ્છંદપણો પોતાની કલ્પનાએ બધી ક્રિયાઓ કરવી પોતાને ગમતી ક્રિયા જ કરવી મને જે વાંચન વગેરે ગમતું હોય ને તો વાંચન ઉપર જ વધારે ભાર રાખવું અને જે પૂજા પાઠ જે એ પણ બધી ક્રિયાઓ જ છે અને એને બધાના વચ્ચે બેલેન્સ હોવું જોઈએ એના બદલે જીવને પોતાને જે ગમતું હોય એ એ જ કરતો રહે કોઈને શરીરની સુખાકારી સારી હોય અને કરી શકતો હોય તો એ તપ ઉપર જ જાય વધારે કે ભાઈ ઉપવાસ એકાસના અઠ્ઠાય અઠ્ઠમ વગેરે એટલે પોતાની રીતે એને ધર્મ કરવો છે પણ એમ કે જે રીતે કીધું છે એ રીતે કરવો નથી અને પ્રમાદ પ્રમાદ એટલે અહીંયા કયો પ્રમાદ કીધો છે જો પ્રમાદ આપણે વ્યવહારમાં તો પ્રમાદ છો ને કોને કહે કે ભાઈ તમને કંઈક કામ સાંકું તમે એમાં આળસ કરો એ પ્રમાદ પણ અહીંયા એ પ્રમાદની વાત નથી કયા પ્રમાદ પ્રમાદ એટલે આત્માની અજાગૃતિ ઉપયોગની ઉપયોગની અજાગૃતિ એટલે આપણે પૂજામાં બેઠા હોય ને ખરેખર એક ઉપયોગ બીજે જતો રહે એને પ્રમાદ કહેવાય આપણે સ્વાધ્યાયમાં બેઠા હોય કંઈક બીજા વિચારો આવ્યા કરે એ પ્રમાદમાં જાય એટલે એ એવું થાય ને લઈને શું થાય કે જે વસ્તુ પકડવી જોઈએ પકડાય નહીં અને જે ફળ મળવું જોઈએ ને એ મળે નહીં અને આ તો બધાએ જ્ઞાનીઓએ કીધું છે બધા ધર્મ ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય પાંચ ઇન્દ્રિયના વિષયો પાછળ જ આપણે ખરેખર બધું કાર્ય કરતા હોય છે ક્રૂઝમાં જવાનું હોય ઇન્ડિયા જવાનું હોય વેકેશન પર જવાનું હોય ફેમિલી યુનિયન હોય પાર્ટી હોય બર્થડે હોય બાળકોના માટે હોય બધું આપણે જે વિચાર કરશું તો શેના માટે હોય છે આપણે પાંચ ઇન્દ્રિયોના વિષયની પૂર્તિ માટે હોય છે એટલે એ એની ઉપેક્ષા કરવાની છે જુઓ એને છોડી દેવાના છે એ પછી આવશે પણ ઉપેક્ષા એટલે ગૌણ કરવાના કે ભાઈ ઓકે જરૂરી છે કે ભાઈ આપણે કર્તવ્યને ફરજ છે જવું પડે એમ છે પણ એમ કે એની બહુ એમ કહેવાનું છે લોલુપતા ન હોય કે ઓ આ રવિવારે બહુ સરસ મોટી પાર્ટી છે ને મજા આવશે ને અહીંયા જવાનું છે ને અને હજી અઠવાડિયાની વાર હોય તો એ પહેલાં એની એના વિચારોમાં એ રાચતો હોય એટલે એ ઉપેક્ષા જો ન કરે તો સત્સંગ ફળવાનું થાય નહીં હવે બીજું ક એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ કે ભાઈ કોની અપૂર્વ ભક્તિ જો આમ અપૂર્વ ભક્તિ કોની વાત કરી છે સદગુરુ અને પરમેશ્વર ભગવાનની મહાવીર ભગવાન કહોક આપણે સતદેવ કહો એની પણ તેમ છતાંય ખરેખર તો કોની ભક્તિ કરવાની છે ભક્તિ એટલે આશ્રય લેવો પોતાના આત્મા જ આશ્રય લેવાનો છે કે ભાઈ પ્રભુ તમે જેવો તમારા આત્મા પ્રાપ્ત કર્યો છે એવો જ આત્મા મારો છે એમાં કાંઈ ફેર નથી ભગવાન માહેરના આત્મા જે અત્યારે સિદ્ધ શિલા ઉપર છે એ અને બીજા અનંત સિદ્ધ ભગવંતનો આત્મા ત્યાં છે એ અને આપણા આત્મામાં શું ફેર છે ફેર છે પણ શું મલિનતા બસ એટલું જ તે બીજું કાંઈ નથી જેમ કે તમને દસ તોલા સોનું આપ્યું હોય કોઈએ પણ એ ચૌદ કેરેટનું હોય અને એની અંદર જેટલું સોનું છે એટલું જ મને આપ્યું હોય પણ મને એ આઠ કેરેટનું આપ્યું હોય તો બંનેમાં સોનું સરખું જ છે પણ મારામાં મને જે સોનું આપ્યું છે એમાં અશુદ્ધિ વધારે છે પણ સોના ઉપર જો તમે દ્રષ્ટિ કરો તો બંનેમાં સરખું સોનું જ છે ખ્યાલ આવે એવી રીતે ભગવાન મહાવીરનો આત્મા છે એ બિલકુલ શુદ્ધ થયેલો છે બધી મલીનતા કાઢી નાખી છે અને આપણામાં હજી મલિનતા છે અને જે બધા જીવોમાં કંઈક થોડો ઘણો તરતમતા દેખાય છે શું કે કોઈના કર્મો ભારે હોય કોઈની મલીનતા થોડી વધારે હોય કોઈની ઓછી હોય પણ ખરેખર તો તમે વિચાર કરશો તો એ મલિનતાને તમે જો એના ઉપર દ્રષ્ટિ ન મૂકો તો શું રહ્યું બાકી શુદ્ધ આત્મા આપણે પાણીનો ગ્લાસ લઈને છ ગ્લાસ લીધા ને એકમાં મીઠું ઓછું નાખે ને બીજામાં વધારે નાખે ને બીજામાં ખૂબ વધારે નાખે તો આમ આપણને ફેર લાગે કે આમાં ઓછું ખારું છે ને આમાં વધારે ખારું છે ને પણ મીઠા ઉપર દ્રષ્ટિ તમે ન રાખો તો એ ત્રણે ત્રણ ગ્લાસમાં શું છે પાણી જ છે સામાન્ય જેને ફેર લાગે કે આ બહુ ખારું છે આ તો ખરેખર હેરાન કરે એવું છે આ ઓછું ખારું છે આ તો બિલકુલ સહેજ જ ખારું છે પીવા જેવું છે આ તે વ્યવહાર કથનમાં એ ભેદ પડે પણ પરમાર્થ દ્રષ્ટિએ જુઓ તો ખરેખર એનું નામ જ દ્રવ્ય દ્રષ્ટિ આ જે દ્રવ્ય દ્રષ્ટિ છે પ્રદીપભાઈ એની અંદર બીજું કાંઈ જ નથી મીઠાને ગૌણ કરીને એકલું પાણી જવું એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ તમે મને જુઓ તો તમે મારા કર્મકૃત વ્યક્તિત્વના બાજુમાં રાખીને જે આત્મા છે એને એને લક્ષમાં રાખીને વાત કરો ભલે તમે જોઈ ન શકતા હોય તો આ તમને કોઈ રાગદ્વેષ નહીં થાય આ મારા જેવો જ આત્મા છે કર્મકૃત વ્યક્તિત્વ જુદું છે કારણ કે કર્મનો ઉદય જુદો છે મારા કર્મો જુદા છે તમારા કર્મો જુદા છે થેન્ક યુ એટલે એ રીતે ફેર પડશે ખ્યાલ આવ્યો તમને બાકી કોઈ રીતે બીજા અને એ મૂળ સ્વભાવથી કોઈ પણ વસ્તુને જોવે એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ કોઈ પણને પાણી હોય જળ હોય કે એની અંદર જે અશુદ્ધિ છે એની સામે દ્રષ્ટિ કરતાનો એનો મૂળ સ્વભાવ શું છે ધારો કે તમે ઘડો જુઓ તો ઘડા ખરેખર ઘડા રૂપે ન દેખાવો જોઈએ કઈ રીતે દેખાવો જોઈએ જો માટી ન હોય તો માટી રૂપ કે આમાં માટી જ છે બીજું કાંઈ નથી તમને કોઈ સોનાનો હાર આપે તો તમને ખરેખર હાર ઉપર દ્રષ્ટિ જવી એટલે પર્યાયની દ્રષ્ટિ તરત જ તમે કહેજો કે આ હાર સરસ છે આ નવી ડિઝાઇનનો છે બહુ એમ કે ક્યાંથી લીધો વગેરે આ પર્યાય દ્રષ્ટિ થઈ પણ તમે હારની અંદર શું છે સોનું જ છે એ સોનાને તમે જુઓ તો તમે દ્રવ્ય દ્રષ્ટિ કરી કારણ કે હાર છે એ કેવો છે નાશવંત છે એનો આકાર કારણ કે એ દસ વર્ષ પછી એ ડિઝાઇન જુદી જૂની થઈ જશે એટલે તમે એમ કહેજો કે હવે આ ભંગાવીને આપણે કંઈક જરા બીજો બીજો હાર કરે પણ શોનું તો એને રહેવાનું છે એટલે દ્રષ્ટિ છે તો તમારી દ્રવ્ય દ્રષ્ટિ છે એવી જ રીતે તમે ખૂની જે હોય એની સામે પણ તમે કઈ રીતે જોવું જોઈએ જો જ્ઞાનીને શા માટે ખૂની પ્રત્યે જરા પણ દ્વેષ થતો કારણ કે જ્ઞાની તો એ ખૂનીમાં પણ આત્મા જ જોવે છે મહાવીર સંગમમાં પણ આત્મા જ જોયો એટલે છ મહિના સુધી ઉપસર્ગ આપ્યા તેમ છતાં એમને એમ ન થયું મહાવીરના કે ઓહો આ જીવ કેવા અધમા અધમ છે કે તીર્થંકરના જીવને આટલા ઉપસર્ગ આપે છે એની શું હાલત થશે આ તો એવો કાંઈ વિચાર કર્યો નહીં કે એ પણ આત્મા જ છે મારા જીવો જ આત્મા છે બોલો આવો આપણે કરીએ વિચાર આનું નામ દ્રવ્ય દ્રષ્ટિ તો આપણને કંઈ કરતાં કોઈ જાતના રાગવ્યસ થાય નહીં ઓમ જો પુષ્પ એકસો ને ચાર અને પાનું એકસો ને વીસ અને આપણે લગભગ એના પર આવી ગયા છીએ પણ તેમ છતાંય થોડું વાંચી લો છું ને પછી આપણે જે ત્રણ કારણ છે ને ત્રણ વસ્તુ એના પર આપણે થોડો વિચાર કરશું આપણે વચ્ચેનું જે છે ને કશાય મંદ થાય તો પરિણામ શાંત થાય છે આપણે ત્યાં લીધેલું જો જેના કશાય તીવ્ર હોય છે જે કંઈક નાની નાની બાતમાં આળું થઈ જાય મન એનું તમે જોજો કે એના પરિણામ શાંત થશે જ નહીં એકલો બેઠો છે ને તોય ઉધામાં નાખશે તોય મનમાં કંઈ ને કંઈ ખોટા વિચારો કર્યા કરશે અને આમ કરીને પહેલાં તેમ કરું કશાયના પરિણામ શાંત થવા જોઈએ તો ખરેખર આપણી બધી હાઈ હોય જતી રહે પ્રભુ શ્રીજી પાસે જતા ત્યારે આ પૂછું આ પૂછું એમ થતું કોને બ્રહ્મચારીજીને જેમને આ લખ્યું છે ને એમને જ પણ પછી બધું ભૂલી જવાતું સમાધાન થઈ જતું તેઓના બોલતા જ સમાધાન વગર પૂછે થઈ જતું મહાપુરુષનો સમાગમ હોય અને તેઓ બોલે કે ન બોલે તો પણ સમાગમ ઘણો લાભકારી છે બોલો આમ તો આપણી પાસે કેટલા દ્રષ્ટાંતો છે આમ ગૌતમ સ્વામી આમ એવો વિચાર કરીને ગયેલા કે આ કોઈ ઇન્દ્ર આવ્યો છે અને હમણાં હરાવી દઉં હું જ ખરેખર કેવળ જ્ઞાની છું હું જ પ્રખર જ્ઞાની છું અને આમ જેવો સત્સંગ થયો કઈ રીતે સત્સંગ થયો ખાલી હજી તો એમને જોવે છે હજી મહાવીર ભગવાને કંઈ કીધું પણ નથી અને તેમ છતાં પણ ખરેખર અનુસંધાન થયું જો આ જ્ઞાની પુરુષની વિશેષતા છે ઘણા જીવો કહેતા હોય છે ને કે અમે મહર્ષિ રમણ મહર્ષિના આશ્રમમાં જઈએ છીએ તો અત્યારે પણ જ્યાં એમને વર્ષોથી વર્ષો સુધી સાધના કરી છે ત્યાં કે છે અમે જઈને બેસીએ છીએ તો તમને એવું લાગે છે જાણે રમણ મહર્ષિ હજી પણ ત્યાં છે અને એમને બોધ આપી રહ્યા છે એમના વાઇબ્રેશન્સ હજી પણ જે સાધકજી હોય ને પકડાય એટલા માટે તો આપણે બધા તીર્થોમાં જઈએ છીએ કે જ્યાં ભગવાન મારીને રુજુ વાલિકા જ્યાં કેવળ જ્ઞાન થયું પંચ આપણે આ ચંપાપુરી પાંચે પાંચ કલ્યાણકો વાસુપૂજ્ય સ્વામીના ચંપાપુરીમાં થયા આમ તમે ત્યાં જાઓ અમે ગયેલા આમ આપણને એમ થાય ખરેખર આ ભૂમિ ઉપર વાસુપૂજ્ય સ્વામી વિહાર કરતા હશે એમને ત્યાં એમનો દીક્ષા કલ્યાણક થયું એમનું કેવલ જ્ઞાન કલ્યાણક પણ ત્યાં થયું એમનું નિર્વાણ કલ્યાણક પણ ત્યાં થયું આમાં આપણને એટલો બધો અહોભાવ આવે ખરેખર કે એ ભૂમિ કેવી પવિત્ર હશે અમે રાજગ્રહી ગયા વિરાયતન જ્યાં પ્રભુ મહાવીરના ચૌદ ચોમાસા થયા છે અને આ તો ઇતિહાસમાં નોંધાયેલી વાત છે આપણા આગમમાંય નોંધાયેલી વાત છે ચૌદ ચોમાસા ભગવાન મહાવીરના એ રાજગ્રહી વિરાયતન એરિયા જે છે ત્યાં થયા છે બોલો અને એમાંય ત્યાં અત્યારે સમવસણ બાંધેલો છે કે જ્યાં એમને પહેલી વહેલી દિવસ આ છૂટી આમ તમે ત્યાં જાઓ તો ખરેખર તમને એવો ભાવ આવે અમે ગયેલા અને કોઈ દિવસ હું કરું નહીં ને બધા અમારા અમે બધું આખું પિસ્તાલીસ જણાનો ગ્રુપ ગયેલો અને બધા કે અમારે અહીંયા ખરેખર ભક્તિ કરવી છે ને ગરબા લેવા છે ને આ તેને બધા પોણો કલાક સુધી ખરેખર અમે એવા ભક્તિમાં આવેલા કે ન પૂછો આમ એવો ભાવ આવે કે ઓહો ભગવાન મહાવીરને અહીંયાથી કેવલ જ્ઞાનની દિવ્ય ધ્વનિ છૂટેલી એટલા માટે તો તીર્થનું મહત્વ છે અત્યારે મારે શું કરવું જોઈએ એ મહાપુરુષના યોગે સમજાય છે થોડો પણ સમાગમ ઘણો લાભકારી થાય છે સત્પુરુષનો સમાગમ ન હોય પણ વૃત્તિ તેમાં રહે તો લાભ જ છે જો ઘણી વાર એવું બને કે સત્પુરુષોનો સમાગમ નિરંતર ન રહે આવે બે દિવસ તમે એમનો લાભ લો પાછા જતા રહે પણ જે મુમુક્ષુ જીવ હોય ને એ બે દિવસની અંદર થોડું ઘણું એવું આમ એમની પાસે મેળવી લે ને અને પછી એને વાગોળે જેમ ગાય કેટલું ઘાસ ખાય ને પછી બેઠી બેઠી વાગોળે અને બરાબર એને પચાવે સાધક જીવ એવું કરે કારણ કે અત્યારે એવો કાળ નથી કે આપને જ્ઞાની પુરુષનો નિરંતર સમાગમ થાય પણ થાય છે એ પણ આપણા આપણા મહાભાગ્ય છે આ ભોગભૂમિમાં આપણને જે મળ્યું છે ને એ તો અપૂર્વ છે સાચે આવી ભોગભૂમિની અંદર આટલું સરસ આ ધર્મ કરવાનો આપણને સ્થાનક દિરાસર મળ્યું છે આપણને પુણ્યકર્મનો યોગ છે બધા ડિગ્નિટરીઓ આવે છે આપણને બધા બધા પ્રકારની સુવિધા છે અહીંયા જે સુવિધા છે એમાં ને ઇન્ડિયા સુવિધા છે એમાં કાંઈ ફેર નથી ખરેખર તમે જો વિચાર કરો તો ઉલટું જેટલા લોકો અહીંયા આવે છે ને એ તો એમ કે છે કે તમને અહીંયા વધારે ખરેખર લાભ મળે છે કારણ કે ત્યાં તમે જોજો સ્વાધ્યાય કરતા વધારે તો પૂજા પાઠ ને એના ઉપર મહત્વ હોય છે અને અહીંયા આવે છે ત્યારે જીવો જુએ છે કે ભાઈ અહીંયા ખરેખર પૂજા પાઠ તો થાય જ છે પણ સાથે સાથે સ્વાધ્યાય સત્સંગ શિબિર વગેરે પણ થાય છે એટલે આપણને કોઈ એવું કહી ન શકે આપણે અનારી ભૂમિ એમાં આવ્યા છીએ આપણને ખરેખર કંઈ તક નથી મળતી શું કર્યા કાળ એવો છાતે એવું જે કહે ને એને સમજવું કે એને ધર્મમાં રુચિ નથી બાકી અહીંયા બેઠા બેઠા પણ ધર્મ થઈ શકે એટલી સરસ સુવિધા આપણને મળી છે પ્રત્યક્ષ યોગથી વિશેષ લાભ થાય છે તેમાં પણ સત્પુરુષનું સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ છે સત્પુરુષનું સ્વરૂપ સમજવામાં કેમ મુશ્કેલી આવે છે જો પત્રાંક ચારસો ને સોળ આપણે જરા ક્વિકલી ત્રણ વસ્તુ જોઈ લઈએ પત્રાંક ચારસો સોળની અંદર કૃપાળુદેવે ત્રણ કારણો આપ્યા કે આ ત્રણ કારણોને લઈને જીવ ખરેખર સત્પુરુષનો યોગ થયો હોય તેમ છતાં પણ ખરેખર એમને ઓળખી ન શકતો પાનું ત્રણસો ને સત્તાવન થ્રી ફિફ્ટી સેવન અને ત્રીજો પેરાગ્રાફ જે લખ્યું ને જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ જ્ઞાની પુરુષનું ઓળખાણ થવું ને એ જ મુખ્ય છે જેને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું એ દર્શનના આંગણામાં આવી ગયો પણ જ્ઞાની પુરુષને સત્સમાગમ કરવા છતાં પણ એ જ્ઞાની પુરુષને ઓળખી નથી શકતા કેમ કે એની દ્રષ્ટિ ક્યાં હોય છે વેશભૂષા ઉપર હોય છે આ કયા સંપ્રદાયના છે આ તો આમ કે છે આ તો આને માને છે આ તે આ તો ક્રૂઝમાં બધાની સાથે જાય છે આ તો બધું આમ કરે છે તેમ કરે છે અને કોઈને કોઈ કારણો શોધીને એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ રુચિ સમર્પણ ભાવ આવતો નથી જો એમણે ત્રણ કારણ કીધા કે જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ પહેલું એક તો હું જાણું છું હું સમજું છે જો આપણે આના ઉપર તો એટલું બધું લીધું છે એટલે આપણે કહી હું જાણું છું સમજુ છે એવો જેને બફમ રહ્યો ને એ જ્ઞાની પુરુષને ઓળખી જ ન શકે ચાર જ્ઞાનના ધણી ગૌતમ સ્વામી પણ ભગવાન મહાવીર પાસે જાય ત્યારે હું કશું જ જાણતો નથી એવો ભાવ લઈને બેસતા હતા સવાલો પણ પૂછતા હતા તો એવા જ ભાવથી પૂછતા હતા કે પ્રભુ હું આ કેવી રીતે નરકનું ટાંકું તોડી શકું પ્રભુ કેવી રીતે નરકનો ટાંકો બંધાય આમ નહી તો ચાર જ્ઞાનના ધણી હતા અને એમને તો અંતર મુહૂર્તની અંદર આ દાંત સાંગીની બધાની રચના કરી હતી કૃપા ભગવાન મહાવીરની દિવ્ય ધ્વનિ ઝીલીને હવે એ જીવને શું પૂછવાનું હોય આપણી કરુણા માટે પૂછતા હતા અને કદી પણ ભગવાન મહાવીરની હાજરીમાં એમને પોતાના મનહપરિયોગ જ્ઞાનનો ઉપયોગ કર્યો નહોતો કેટલી બધી સમર્પણ ભાવ હશે એમને એટલે એવા પ્રકારનું માન રહે છે હવે જો બીજું છે અગત્યનું છે પરિગ્રહ આદિને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ જો આ આ શા માટે ખરેખર ચિટકતું નથી કે આપણને પર વસ્તુ આરંભ પરિગ્રહ ઉપર જે રાગ છે એ જ્ઞાની પુરુષ કરતાં વધારે રાગ છે એટલે જ્ઞાની પુરુષ પ્રત્યે આપણે ખરેખર એમની નજીક જઈ જ ન શકતા કારણ કે આ આરંભ પરિગ્રહ પ્રત્યેનો આપણો રાગ જે છે ને એ આપણને બહાર જ ખેંચી રાખે છે જ્યારે આત્માથી સૌહીન કે ભાઈ ખરેખર આ બધું છે ગૌણ કરવાનું આપણે ગયા વખતે લીધેલું કે યમ નિયમ આદિ સર્વ ક્રિયાઓનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશવો અને ઉપાસવો જે લખેલું ને બધું ગૌણ થવું જોઈએ પોતાનું છ હજાર સ્ક્વેર ફીટનું કન્ટ્રીમાં ઘર હોય તો એ પણ ખરેખર એમ લાગવું જોઈએ કે આ જ્ઞાની પુરુષના ચરણરજની પાછળ તો આ ધૂળ સમાન છે આમ એને પછી એ ઘર છોડીને જતો રહે એમ નહીં પણ એનું મહાત્મ્ય કરતાં એને એમ થવું છે કે ક્યારે મારા આ ઘરમાં જ્ઞાની પુરુષના પગલાં થાય ત્યારે આ ઘરની કંઈક કિંમત થશે આમ એવો ભાવ એને રહેવો જોઈએ તો આ ખરેખર એનું કામ થાય પણ એને તો પોતાના સેવિંગ્સ એકાઉન્ટનું પોતાના રિટાયરમેન્ટનું પોતાના મોટા ઘરનું સમાજમાં બહુમાનનું એનું બધું એટલો બધો રાગ હોય છે કે એને લઈને જ્ઞાની પુરુષને એ ભલે મળવા જાય શિબિર એટેન્ડ કરે એનો સમાગમ કરે પણ અંદરથી જે ભીનો થવો જોઈએ ને ભીનો ના થાય અંદરથી ભીંજાય નહીં અંદરથી કોરો ન કોરો રહે પછી ત્રીજું કયું કીધું ભયના કારણે અપકિર્તિ ભયના લીધે અને અપમાન ભયના લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું એટલે ઘણી વાર જ્ઞાનીની પાસે જતા ડરે લોક ભય રહે તો ભાઈ આને લઈને બીજા બધા લોકોથી હું જુદો પડી જઈશ હું આઇસોલેટ થઈ જઈશ સાથે અને જે સાચા જ્ઞાની હોય ને ત્યાં તો ખરેખર પરમાર્થ જ હોય આનંદગંજીનો દ્રષ્ટાંત આપણે બધા જાણીએ છીએ કે આનંદગંજી કેટલા ચુસ્ત સાચા અર્થમાં સાધુ હતા અને પેલા શેઠ મોડા આવ્યા અને એમને તો પોતાનો સ્વાધ્યાય શરૂ કરી નાખ્યો અને શેઠને ખોટું લાગ્યું અને શેઠે કીધું કે ભાઈ તમારે અમારા માટે રાહ જોવી હતી ને કે અમે આ સંઘપતિ છીએ અમે ખરેખર છીએ તો તમે છો આવું બોલ્યા પાછા કોણ એ સંપતિ આનંદગંજી ત્યાં ને ત્યાં ઊભા થઈ ગયા અને એમ કહે છે કે કપડા શ્વેતાંબર હતા કપડાં પણ કાઢીને આપી દીધા લે આ ચરળો પણ તારો અને લે આ કપડાં પણ તારા અને ત્યાં ને ત્યાં બધું ઉપાસ વગેરે બધું છોડીને જંગલમાં જતા રહ્યા આવ આ લોક કીર્તિ જે લોક ભય જે છે ને એ સૌથી મોટામાં મોટો ભય છે મૃત્યુ પછી આપણે વાત કરી લઈએ મૃત્યુ પછી સૌથી બીજો ભય કયો છે કે લોકો મારા માટે શું કહેશે એ ભય બીજા નંબરનો ભય છે મૃત્યુ પછીનો મોટામાં મોટો બીજો ભય હોય તો લોકો મારા માટે શું વાત કરશે હું આમ કરીશ તો લોકો આમ કહેશે એમ કરીને પોતાની એટીટ્યૂડ બિહેવિયર જે છે એ લોકોને લક્ષમાં રાખીને રાખે છે આપણે બે બુધવાર પહેલાં વાત કરી હતી ને કે જ્ઞાનીના અભિપ્રાય જગતના અભિપ્રત ભાઈ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવને બોધ થયો છે અને એને લઈને એને સમ્યક દર્શન થતું નથી જે દિવસે જ્ઞાનીના અભિપ્રાયને સમજીને બોધ થશે તે દિવસે એનું કલ્યાણ થશે પત્રાંક કેટલામાં ત્રણસો ને અઠ્ઠાવન બે જ વાક્ય છે પણ ખરેખર એના ઉપર જ્ઞાની પુરુષોએ આખા પ્રવચનો લીધેલા છે જો પાનું ત્રણસો પચીસ થ્રી ટ્વેન્ટી ફાઈવ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે જગત શું કહેશે આ જગતમાં હું આમ કરીશ તો મારી વાહ વાહ થશે હું આમ કરીશ તો લોકોને નહીં ગમે એવું બધું જોઈને જ એને પદાર્થનો બોધ થયો છે જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે આજે દુર્લભમાં દુર્લભ સમ્યક દર્શન તે જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જો તને પદાર્થનો બૌધ થાય એટલે હવે એ બહુ સાદા અર્થમાં મૂકીએ તો એનો અર્થ શું થાય કે જ્ઞાની જે કહે છે ને એ જ સાચું પુરુષ પ્રમાણ વચન પ્રમાણ આપણે જે કહીએ છીએ ને કે જો તને એમ થયું કે આ જ્ઞાની પુરુષ છે તો પછી ખરેખર કોઈ શંકા કરતો નહીં પોતાની બુદ્ધિને વચ્ચે લાવતા નહીં બુદ્ધિનો ઉપયોગ શાના માટે કરવાનો છે આપણે એકવાર વાત થયેલી બુદ્ધિનો ઉપયોગ તત્વ નિર્ણય કરવા સુધી જ કરવાની છે પછી પછી બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો પછી તો શેનો ઉપયોગ કરવાનો છે પોતાના હૃદયના ભાવનો પછી તો સમર્પણ ભાવ કે ભાઈ બસ મને આ નિશ્ચય થઈ ગયો છે કે આ જ વસ્તુ સાચી છે આ જ જ્ઞાની પુરુષ છે અથવા તો આ જ સત્તર છે હવે મારે મારી બુદ્ધિને બાજુમાં મૂકીને કારણ કે પછી પાછું જે બુદ્ધિને લાવ્યા કરશે કે હા પણ બરાબર છે આમ છે પણ તેમ છતાંય ગયા વખતે હું મળવા ગયો તો તારે આમ લાગ્યું હતું ગયા વખતે આમ કર્યું ત્યારે આમ લાગ્યું હતું જો બુદ્ધિને જો લાવ્યા કરશે ને તો એનું કામ નહીં થાય જો આપણે ક્યાં સુધી ખેતરને ખેડીએ છીએ અને બધું કરીએ છીએ બીજ વાવતા પહેલાં બરાબર ને પછી તમે બીજ વાવી દો અને એના પર બધું માટીને બધું નાખી દો પછી તમે દર બે દિવસે પાછા ખોદીને જુઓ કે ભાઈ આ આના અંકુરા ફીટા કે નહીં તો શું થશે કદી પણ એના ફળ આવવાની તો વાત દૂર દૂરે પણ ત્યાં ત્યાં એનો નાશ થઈ જશે એવી રીતે એકવાર ખરેખર નિર્ણય કરી લીધો કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે અને આના આ જ્ઞાની પુરુષ હવે જે કહે છે એ જ સાચું પછી એ ભલે યશો વિજયજી હોય કે કોઈ બીજા હોય પણ પછી તું હવે બુદ્ધિને બાજુએ મૂકીને હવે તો સમર્પણ થઈ જાય સમર્પિત થઈ જાય જેમ પત્ની પહેલાં સ્ત્રી હોય છે પણ એકવાર પતિને પરણે પછી કે બસ આ જ મારો પતિ પછી કેમ એ સમર્પિત થઈ જાય છે એવી જ રીતે કરવાનો છે ઋષભજીનેશ્વર પ્રીતમ મારો અરણ કંત રીજ્યો સાહેબ જો સંગન પરિહરે જો એકવાર ઋષભદેવ ભગવાન મારા પર રીઝશે એટલે કે ખુશ થશે અને મારો હાથ પકડશે તો પછી ક્યારેય પણ એ મારો હાથ છોડવાના નથી અને પતિ પત્નીમાં તો હાથ આજકાલ તો બહુ છૂટી જાય છે કે ભલે ગમે એટલા સરસ રીતે સાત ફેરા ફેરા હોય પણ જો હરખું ન બને બને તો નહીં બગતા તરત થઈ જાય છે પણ જો તીર્થંકર ભગવાન જ્ઞાની પુરુષનો હાથ પકડો એમના ચરણો રજ પેકડા અને એ જો એમનો રાજી પોતાને મેળો તો પછી તમને છેક તમારી મુક્તિ સુધી તમને તમારી સાથે રહેશે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તો ચોક્કસ એમનો સાથ રહેશે પછી તો જીવે પોતે પોતાની રીતે જ આગળ વધવાનું છે તેમાં પણ સત્પુરુષનું સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ છે બુદ્ધિમાં આવે એવી વાત નથી કેમ બુદ્ધિમાં આવે એવી વાત નથી બુદ્ધિથી તો ખરેખર બુદ્ધિનો વિપર્યાસ તો આપણને ઊંધું જ ભરાશે બુદ્ધિ તો હંમેશા પાણીમાંથી પોરા કાઢવામાં જ હોશિયાર હોય છે કે ભાઈ આ આવ્યા તો હોય તો એવી રીતે બેઠા હતા સિંહાસન ઉપર ઓ એમને તો આપણે મોટો કાફ લઈને આવે છે ઓ એ તો બધા મોટી મર્સિડીઝમાં એમાં જ ફરે છે ઓ એ તો બધા મોટા મોટા માણસોની સાથે જ હોય છે બીજા કોઈને મુલાકાત નથી આપતા આ તે બુદ્ધિ જે છે એ ખરેખર આવી જ બધી વસ્તુને જોઈને ત્યાં પછી સમર્પિત થતો નથી કારણ કે એને એ જ દેખાય છે ચર્મચક સુધી જ જોવે છે દિવ્ય ચક્ષુ તો હજી ખુલ્લા નથી આનંદગંજીએ શું કીધું છે ચર્મ નયન કરી જોતા રે ભૂલ્યો સયળ સંસાર આ ચર્મચક્ષુથી જોવાથી આખો સંસાર ભૂલો પડ્યો છે જીણ નયન કરી દિવ માર્ગ જોઈએ રે નયનથી દિવ્ય વિચાર જે નયનથી જે આંખથી આ માર્ગ જોવો જોઈએ એ એ તો દિવ્ય વિચાર છે દિવ્ય ચક્ષુ છે અને એ આ ચર્મચક્ષુ નથી એ તો આપણી પ્રજ્ઞા છે આપણી આપણી નિર્મળ થયેલી બુદ્ધિ છે એનાથી ખરેખર માર્ગ જોવાનો છે તો જીવ આ બધા બહારના આડંબરને બધું જોઈને ઘણી વાર તેને એ ગમે તો પછી ત્યાં સમર્પિત થઈ જાય તો આ બધા મજા આવે છે આ આડંબરમાં અને આંતને બધા ક્રૂઝમાં જાય છે આમ કરે છે તેમ કરે છે મજા આવે છે અને કે ચાલો ધર્મનો ધર્મ અને એને અને એન્ટરટેનમેન્ટનું એન્ટરટેનમેન્ટ સોશિયલાઇઝિંગનું સોશિયલાઇઝિંગ એટલે એને પછી ત્યાં ગમી જાય છે જીવ ચર્મ છે જગતનો અભિપ્રાય જોઈને નિર્ણય કરે છે જો પકડે ને તો એનું કામ થઈ જાય જે કરવા જેવું છે તે સત્પુરુષો એ સમજાવ્યું છે શું છોડવાનું છે બોલો પત્ની સ્ત્રી બાળકો શું છોડવાનું છે જો અહીંયા લખ્યું છે શું લખ્યું છે ભાવ અને મમત્વ ભાવ છોડવાના છે કોઈએ સ્ત્રીને છોડી દી દેવાની વાત નથી કરી કોઈએ પૈસા છોડી દેવાની વાત નથી કરી શરૂઆતમાં કે પહેલાં તું અહમભાવને મમત્વભાવ છોડ પછી એ બધું એનો એનો જેમ તેમ તારી ભૂમિકા આગળ આવશે ને એમ એમ એની મેળ જ છૂટશે તારે છોડવું પણ નહીં પડે તને જીવક ખબર પડશે કે આ છે હીરો નથી પણ કાચનો ટુકડો છે બોલો પછી કેટલા લોકો મુઠ્ઠીમાં આમ મુઠ્ઠી બરાબર વાળીને રાખશે અને પકડી રાખશે જ્યાં ક્યાં સુધી પકડી રાખશે કે જ્યાં સુધી એને કાચનો હીરો એ હજી કિંમતી હીરો દેખાય છે કાચનો ટુકડો ત્યાં સુધી એ પકડી રાખશે એને પછી કહેવું પણ નથી પડતું છોડી દે જેવી એને ખબર પડે એટલે એ હાથમાંથી તરત જ છૂટી જ જાય છે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી આ ખરેખર પત્રાંક ત્રણસો પંચોતેરનો બહુ જ સરસ મજાનો આખો એનું વાક્ય છે પ્રત્યક્ષના યોગે ઘણો લાભ થાય છે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બેવું જોઈએ કે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બેવું જોઈએ તો સમ્યક દર્શન થાય છે હવે જો એ આ ને નિમિત્ત ઉપર આપણે થોડું લઈએ કારણ કે બહુ સમજવા જેવું છે પણ એ લઈએ ને ત્યાર પહેલા હા બોલો હા એ ત્રણ દોષોનું હા અને એ બરાબર છે એનું કારણ એટલા માટે તો પેલા ચાર કારણ મેં એમને મિથ્યા અગ્રણ સ્વચ્છ પણ જોલા આપણે હમણાં ચાર કારણ લીધા ને કે જેને લઈને સત્સંગ ફળવાન થતો નથી એ જ કીધું કે એ સત્સંગના કારણે આ ત્રણ ત્રણ દોષો ઊભા છે એને ખરેખર અહ હું જાણું છું અહમ આવી જાય છે એને આરંભ પરિગ્રહ ઉપર વધારે રાગ થાય છે સત્પુરુષ કરતા તે અને પછી લોકભાઈ આ ત્રણેયનું મૂળ કારણ મહાદોષ જો હોય તો સ્વચ્છંદ પણ છે એનું અને એ સ્વચ્છંદુ પાછું નિમિત્ત કારણ શું કીધું અસત્સંગ અને અસત્સંગમાં શું આવે અસત્સંગમાં સતના સંઘ સિવાયનું બધું આવી જાય પતિ પત્નીની વાતો ચીતો આવી જાય ક્યાંય બહાર જવાનું આવી જાય ગ્રોસરી લેવાનું આવી જાય કોઈની સાથે ફોન ઉપર ગપ્પા મારવાનું આવી જાય ખોટો સમય બરબાદ કરવાનો આવી જાય ટીવી જોવાનું આવી જાય બધું આવી જાય સત્સંગ સ્વાધ્યાય પૂજા પાઠ સામાયિક વગેરે ધર્મક્રિયા સિવાયનું બીજું બધું અસત્સંગમાં જાય કોઈ એમ કે અમે તો આ સેવા કરીએ છીએ કે આમ કરીએ છીએ પણ તેમ છતાં પણ એ બધું ભલે એમાં પછી તરતમતા હોય કોઈનો અસત્સંગ બધું તીવ્ર હોય ને કોઈનો મંદ હોય પણ એ જાય અસત્સંગમાં હવે આપણે આપણે છે ને આ આ વાત જે કરી એની અંદર બધાને બધાને ઈમેલ મળી હશે આપણે ખરેખર ત્રણ વસ્તુનો વિચાર આપણે સત્સંગનો તો ખૂબ વિચાર કર્યો છે એટલે સત્સંગનો આપણે વિચાર કરીએ બહુ ઓછો કરશો કારણ કે આપણે સત્સંગનો સારા એવા સ્વાધ્યાય આપણે લીધેલું છે પણ જે બે ત્રણ પોઈન્ટ છે ને એ ખરેખર બહુ અગત્યના છે એટલા માટે આપણે કે સત્સંગનું પહેલાં વ્યાખ્યા શું સતનો રંગ ચડાવે તે સત્સંગ એટલે ખરેખર આપણે સત્સંગમાં આવ્યા કે જેમ કે આવેલા હવે ભારેલ આર અરે ધીરજભાઈ પંડિત આવવાના છે તો આપણે ભલે જઈએ એટેન્ડ કરીએ બધું અને સારી વાત છે તો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ રાઈટ ડિરેક્શન પણ જો સતનો રંગ ન ચડે જો આપણને એ શિબિર કે જે કે બધું એટેન્ડ કરીએ એ આપણને આત્મા ભણી ન નજીક ન લઈ જાય આત્મા એટલે સત સત સ્વરૂપ તરફ ન લઈ જાય તો સમજવું કે કંઈક કોઈ જગ્યાએ મારી કચાશ છે આ મારે જે મહિમાપૂર્વક જે રુચિપૂર્વક જે એ શિબિર એટેન્ડ કરવી જોઈએ એ એવી રીતે થઈ નથી અને એ તો પોતે પોતાના દોસ્ત પોતે જ જોવાના રહ્યા કે ભાઈ મને શું મૂંઝવે છે કેમ મારું મન લાગતું નથી કેમ મારી અંદરથી રૂચિ વળતી નથી એ એ તો પોતે જ જોવું પડે જીવનમાં ક્રાંતિ લાવે આમૂલ પરિવર્તન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ને ટ્રાન્સફોર્મેશન એનું નામ સત્સંગ ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ કે આપણા જીવનમાં એવું લાગવું છે કે હવે મારું જીવન જે અત્યારે અત્યાર સુધી આટલા સાઠ પાસઠ વર્ષ સુધી જે જતું હતું એમાં આમ જાણે કામ આમ હંડ્રેડ એન્ડ એટી ડિગ્રી ટર્ન આવી ગયો એવું એવું ક્રાંતિ આવવી જોઈએ આમ આખું તમને તમે પછી જુઓ તો તમને બધું આમ જુદી રીતે જ ભાસે તમને એકવાર તમને ખરેખર એ થાય ને પછી તમે ઘરે રહો તમે રસોઈ કરો તમે બધું એ જ કામ કરો પણ હવે તમારું આખું જે અંદરનું એટીયુ છે ને એ બદલાઈ જાય પછી તમને એમ થાય કે આ હું નથી ખાતી આ તો રાજુલ ખાય છે હું તો શુદ્ધાત્મા છું આમ તમારે આખું જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય તમે કદાચ દીકરા અને દીકરાઓના દીકરાને બધાને લઈને તમે બીચ ઉપર જાઓ તો તમને એમ થાય કે આ તો રાજુલ એની ફરજ બજાવે છે પણ હું તો શુદ્ધાત્મા છું એને અને આ બધું કર્તવ્યને કાંઈ લેવા દેવા નથી એમ કરીને તમારી આખી જોવા એટલે તમે એ બધું કામ કરતાં બંધ થઈ જાય ન થાય પહેલા શરૂઆતમાં પહેલા તમારી એ પ્રત્યેની આખી દ્રષ્ટિ બદલાઈ જાય તમે હજી બધું એ જ કામ કરશો પણ હવે એ આખો એનો એનો તમારો જે જોવાનો એંગલ હતો ને એ બદલાઈ જાય હવે જો અસંગપૂ થવા અર્થે સત્સંગને તેનો આધાર કહે છે તો હવે એવો સત્સંગ કેવી રીતે કરવો કેવી રીતે ઉપાસવો તો આપણે વાત તો કરી જ છે પણ તેમ છતાં જરા રિવ્યુ કરી જઈએ છીએ કે યમ નિયમ આદિ સર્વ આગ્રહોને અપ્રધાન કરીને સત્સંગને ઉપાસવો આપણે એના પર તો બહુ સરસ રીતે લીધેલું છે પછી પરમ હિતકારી જાણી પરમ સ્નેહે ઉપાસવો જ્યારે ખરેખર આપણા કોઈ વીસ વર્ષ સુધી જેને ન મેળ ને તમારા સગ્ગા ભાઈ આવતા હોય તો તમને પણ એટલું આમ થાય કે ઓ મારો ભાઈ વીસ વર્ષે આવે છે ઇન્ડિયાથી પહેલી વાર અમેરિકા છે તમને પણ આમ મનમાં એમ થાય કે હું એને ધ્યાન રાખું એને બધે લઈ જવા તે ઈવન એમને પણ એમ થાય કે મારો શાળો આવે છે આ તે કરો આમ આપણને કેવો આમ સ્નેહ આવે એ વખતે એના કરતાં પણ દસ ગણો વધારે એના કરતાં પણ ઘણો વધારે આપણને એમ થયું છે કે આ પરમ હિતકારી છે આ સત્સંગ છે તો મારી ભાવની ભીખડોને ભાંગનાર છે મારા ભાવો ભાવના કર્મોનો ક્ષય કરનાર છે એટલે આમ એના પ્રત્યે તો એવો આમ આપણને પરમ સ્નેહ આવવો જોઈએ તો આપણું ખરેખર કામ થાય પછી ત્રીજું આપણે જે હમણાં વાત કરી કે સત્સંગમાં બાધા કરનાર માઠા કારણોનો ત્યાગ ન કર્યો કયા કયા મિથ્યા આગ્રહ સ્વચ્છંદપણું પ્રમાદ અને ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા આપણે જેમણે પત્રાંક છસો નવમાં જોયું ને મુદ્દો નંબર દસ પછી ચોથું મુદ્દો અગત્યનો છે નિવૃત્તિ લઈને સત્સંગ કરવો જુઓ બહુ આપણે કારમાં જતા હોય અને બીજી બધી ઘણી વાતો થતી હોય અને એમાં પાછા આપણે થોડો સત્સંગ કરવા કરીએ એના કરતાં અત્યારે આપણે જે સત્સંગ કરીએ છીએ એ વધારે આપણને ફળદાયી નીવડે કારણ કે અત્યારે બીજા બધા વિચારો નથી તમે એનાથી પણ વિશેષ તમે ઇન્ડિયા ગયા હોય પાલિતાણા ગયા હોય તમે કોઈ મહારાજ મહાશ્વિતને જઈને મળવા જાઓ ને તમે એમની સાથે વન ઓન વન બેઝિસ ઉપર બેસીને આમ એકદમ નિવૃત્તિ ક્ષેત્રમાં જઈને તમે કંઈ સવાલ જવાબ પૂછો તો ખરેખર એની અસર તમારું પર એનાથી પણ વધારે થાય એટલે નિવૃત્તિ લઈને તમે સત્સંગ કરો તો એનું ફળ બહુ વધારે છે મળ વિક્ષેપ અને અજ્ઞાન એ આડા આવે છે એ હંમેશા લક્ષમાં રાખવું મળ એટલે ક્રોધ માન માયા લોભ કે આ છે ને આ કષાયો મને સત્સંગની અંદર આડા આવે છે એવું શા શા માટે લક્ષમાં રાખવાનું જો આપણે ઘણા જીવો ધીમે ધીમે પછી છે ને સમજતા થાય છે પહેલાં નાનો બાળક હોય ને ત્યારે આપણે વઢીએ બેસી બેસી જતે સોળ વર્ષનું થાય એટલે હવે ખબર છે કે હવે ઓછું માનશે પછી વીસ વર્ષનું થાય પચીસ વર્ષનો થાય ત્રીસ વર્ષનું થાય પછી તો આપણે એની સાથે મિત્રની જેમ વ્યવહાર રાખવો પડે છે ખ્યાલ આવ્યો એવી રીતે ખરેખર આપણે આ ક્રોધમાન માયા લોભને શા માટે જાણવા જરૂરી છે કે ભાઈ હું જ્યારે ખરેખર સત્સંગમાં જઉં ને ત્યારે આમ બળપૂર્વક પોતાના પુરુષાર્થપૂર્વક મારે હમણાં બીજા કોઈ વિચાર કરવા નથી હું અત્યારે ડ્રાઈવ કરીને જાઉં છું તો મારે અત્યારે નવકાર મંત્ર છે કે બીજું પણ એમ કે ખોટા બીજા આડાવાળા વિચાર કરવાનો આખી ભૂમિકા રચવી જોઈએ જેમાં આપણે નિશીહી નિશી નિસી કરીએ છીએ ને એમ જીવ સત્સંગમાં આવતા પહેલાં દસ પંદર મિનિટ એટલા માટે તો મોટાભાગના જ્ઞાની પુરુષો મંગળાચરણ કરે છે સત્સંગ શરૂ કરતાં પહેલાં કંઈ સ એકાદું સ્તવન લે કે કંઈ એવું બીજું કરે એટલે જીવોના મનમાં કે બીજા બધા આડાવાળા વિચારો ભમતા ને એ બધા શાંત થઈ જાય અને એમનું મન થોડું એકાગ્ર થાય અને જે મુમુક્ષ જીવ હોય ને એ તો ખરેખર ડ્રાઈવ કરીને આવતો હોય ને ત્યારે પણ ખરેખર એમ વિચાર કરે કો આજે તો આ ઈમેલ આવેલો આજે આના વિશે વાત કરવાના છે અને આના વિશે કંઈક સવાલ થાય તો આમ વાત કરવી છે પૂછવું છે ફલાણું ઢીકણું થોડી પોતાની ભૂમિકા તૈયાર કરે એવો જીવ ખરેખર સત્સંગમાંથી કેટલું લઈને પાછું જાય જુઓ અનંતા જીવો સત્સંગમાંથી પામી ગયા છે અને એ વાત પણ સાચી છે કે અનંતાજીઓ સત્સંગમાં જઈને કોરા રહ્યા છે તો આપણે શું કરવું છે આપણે ખરેખર એ ગ્રુપમાં નથી જવું કોરા રહેવાના આપણે તો ખરેખર સત્સંગમાંથી પામી જવું છે એટલા માટે આ જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ તું ખરેખર ધ્યાનમાં રાખજે કે ક્રોધ માન આ લોભ ખરેખર આડા આવનાર છે એટલે અહીંયા આવતા પહેલા કંઈ દીકરાની સાથે કે કોઈની સાથે બોલવાનું નથી હોય તો ખરેખર થોડુંક જરા ઘર મંદિરમાં જઈને બીજી રીતે મનને શાંત કરી નાખવું જરા ઉપયોગને ફેરવતો આવ્યો છે જ્ઞાની એમ કે છે કે આપણો ઉપયોગ જે થોડો આળો થઈ ગયો ને ધારો કે એક્સિડન્ટ તમે અહીંયા આવ્યા હોય અને કંઈ તમે ટિકિટ આપી ભૂલથી કોઈ સ્ટાફ સાનીને આતે અને આપણું મન સહેજે જ સહેજ આળું થઈ જાય મુમુક સુજીવ છે ને એને ખબર છે કે આ ટિપિક ટિકિટ મળી ગઈ છે ભલે મારે અપીલ કરી હશે તો હું અપીલ કરીશ પણ અત્યારે તો એ મારા ખિસ્સામાં પડી ગઈ છે હું એના માટે કંઈ કરી શકું એમ નથી અત્યારે આઈ વોન્ટ ટુ મિનિમાઈઝ ધ લોસ

કે ભાઈ આ ટિકિટ આપીને હું તો ખાલી સ્ટોપ થયો તો સહેજ જરા જલ્દી લીધી એમાં આમ કર્યું ને તેમ કરીને આ હે સંભળી વિટનેસ ને આમ કરીશ ને તેમ કરીશ ને અપીલ કરીશ ને એવા વિચારમાં રહ્યા તો અહીંયા આવેલું એ પણ એના હાથમાંથી જાય અને પહેલું તો જે થવાનું છે એ જ થવાનું છે એમાં એમાં એનું કંઈ ચાલવાનું નથી ગમે એટલો ઊંચો નીચે થાય ને કોર્ટમાં જાય તો પણ જો એના નસીબમાં એ ટિકિટ લખા એના પૈસા આપવાના લેખા લખાયેલું છે તો એમ થવાનું જ છે ત્યાં મુમુક્ષોની ખરેખર પરીક્ષા થાય છે કે ભાઈ મારે આ સત્સંગ શિબિરની અંદર આઈ વોન્ટ ટુ મેક ધ મોસ્ટ આઉટ ઓફ ઇટ અને બીજું બધું બાજુમાં મૂકવું છે મળ વિક્ષેપ મળ વિક્ષેપ અને અજ્ઞાન મળ એટલે ક્રોધમાન માયા લોભ અને વિક્ષેપ એટલે મનની ચંચળતા આમ મન તરત જ બીજે જતું રહે આમ ઘણાનું થઈ રઘવાયું મન હતું આમ એક જગ્યાએ બે મિનિટ રાખે તો એને એમ થઈ જાય જાણે કે અને અજ્ઞાન તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન પત્રાંક ચારસો ઓગણપચાસ ફોર ફોર્ટી નાઇન આખો પત્ર વિક્ષેપનું અજ્ઞાન અને એને કેવી રીતે દૂર કરવો એના ઉપર છે રાઈટ વેરી ગુડ પછી સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી હું કશું જ જાણતો નથી એવો ભાવ અંતરમાં અવધારી સત્સંગ કરવો આપણે હમણાં જે વાત કરીએ કે હું જાણું છું એવા ભાવ રાખવો જ નહીં ક્યાં સુધી ન રાખવો સ્વાનુભૂતિ ન થાય સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી કારણ કે આ બધો સત્સંગ કર્યાનો સાર શું હોવો જોઈએ પોતાના આત્માની અનુભૂતિ પોતાનું અજ્ઞાન ટળવું અને એ જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી તેમ જ માનવું રહ્યું કે ભાઈ હજી હું જે કંઈ જાણું છું એમાંથી મેં હજી કંઈ સાર પેકડો નથી અને જો સાર પેકડો નથી એનો અર્થ એવો થયો કે આ બધું જાણેલું મારું નકામો છે જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી માર્ગ પામેલો માર્ગ પમાડશે એવી શ્રદ્ધા અને નિર્ણયપૂર્વક સત્સંગ કરવો કે ભાઈ આ માર્ગ એવો છે કે જે માર્ગ પામેલો છે એવો જ્ઞાની પુરુષ જ ખરેખર સાચા અર્થમાં આપણને બતાવશે કે ભાઈ માર્ગ આ છે એની અંદર આવા બધા ભયસ્થાન આવશે જો પહેલાંના જમાનામાં જ્યારે ઓલા જંગલમાં થઈને એક ગામમાંથી બીજા ગામે જતા હતા ને તો સાથે કોને ઓલા ઓલા આપણે શું કે ભૌમિયાને રાખે અને એ ભૌમ્ય પણ એ જાણતો હોય કે આ રસ્તે જવામાં અહીંયાથી દસ માલ અંદર જ્યારે જંગલમાં અહીંયા જઈએ ત્યારે ખરેખર આ આ ભયસ્થાન આવે છે ત્યાં લૂંટવાનો ભય વધારે વધી જાય સાથે અને એ વખતે સાવચેત થઈ જાય આમ આમ જે કંઈ સાથે તલવાર રાખ્યો હોય કે ગન રાખ્યો આ તે ત્યાં જ હાથ રાખે ત્યાંથી પસાર થતા હોય ત્યારે અને આમ ચારે બાજુ આમ આમ ચકોવર નજરે જોતો હોય કે ક્યાંયથી ખરેખર આ ડાકુઓ કે કોઈ પણ ધાડ ધાડ ન પાડે આપણે એવું કરીએ છીએ જો આપણો આ જે પાંચ ઇન્દ્રના વિષયોનો જે રાગ જે છે ને એ ડાકુ છે અને એ આપણા ઉપયોગને લૂંટી લે છે ધોળે દિવસે લૂંટી લે છે આપણા આપણા ઉપયોગને ખરેખર ધોળે દિવસે લૂંટી લે છે જે ઉપયોગથી આપણે આપણું કામ કરવાનું છે આત્મા ભણી જવાનું છે એ ઉપયોગને છે ને બધા પાંચ ઇન્દ્રના વિષયોમાં જ એને ભમાવે છે કારણ કે એને ખબર છે કે એમ કરશે તો જ મન શું થશે મન જીવતું રહેશે આપણે વાત કરી હતી કે મન જે છે એને સક્રિય રહેવું જ ગમે છે કારણ કે તમે અક્રિય કરો એટલે મનનું મૃત્યુ થયું તમે ઉપયોગને લઈને તમે જેવા તમારા આત્મામાં મૂકો ને મનનું હવે કંઈ કામ જ ન રહ્યું મનનું કામ શું છે બધા વિચારો કરવાનો આમ કેમ થયું તેમ મારે અહીંયા જવાનું છે ને કાલે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે મન હંમેશા તમારા ઉપયોગને વિચારમાં જ રાખી રાખીને તમને દૂર રાખે એટલે કહે છે કે ભાઈ કે પોતાના દોષ ટાળવા છે મારે એવી બુદ્ધિ રાખીને સત્સંગ કરવો અને પછી આ પણ અગત્યનું છે ઉપાદાન કારણને જાગ્રત કરવા જો આ તમારું ઉપાદાન નિમિત્તની વાતમાં આવશે પ્રદીપભાઈ ઉપાદાન કારણને જાગૃત કરવા અને બળવતર કરવા અર્થે હું સત્સંગ કરું છું મારું ઉપાદાન કારણને મારે જાગ્રત કરવું છે કારણ કે એ જ્યાં સુધી જાગ્રત નહીં થાય ત્યાં સુધી કામ નથી થવાનું ખ્યાલ આવ્યો આપણે ભલે નિશ્ચિત એમ કહેવાય કે ઉપાદાનથી જ કાર્ય થાય છે પણ ઉપાદાન જાગ્રત ન થાય ત્યાં સુધી એનું કાર્ય થવાનું નથી સિંહ જેવો સિંહ પણ જો સૂતો હોય ને તો નાનો વાંદરો વાંદરો છે ને એના થપ્પડ મારીને ઝાડ ઉપર ચડી જશે અને એ દ્રષ્ટાંત આવે છે ધર્મકથામાં એક વાંદર સિંહને થ મારીને ઝાડ ઉપર ચડી જાય છે પછી ત્યાં પાછો બેઠો બેઠો ઓલો એટલે શું ડાંચિયા કાઢે આપણે કહીએ છીએ ને વાંદર દાંચિયા કાઢે છે ઓલો સિંહ નીચે ઊભો છે અને સિંહે બહુ સરસ રીતે શાંતિથી જવાબ આપ્યો કે તું અત્યારે ઉપર બેઠો છે ને એટલા ડાંચિયા કરે છે જો તું નીચે હોત ને તો અત્યારે તું અહીંયા આવી રીતે કરી શકો ન હોત અથવા તો હું જો જાગતો હોત ને તો તું પણ આવું કરી શક્યો ન હોત એટલે નાનો વાંદરાજીનું બચ્ચું પણ જો સિંહને ખરેખર મારીને ભાગી શકે તેમાં વાંક વાંદરાનો કે સિંહનો કોનો વાંક બોલો સિંહનો કારણ કે સૂતો તો જાગતો હતો તો એને પંજો મારીને એને તરત ત્યાં ત્યાં લઈ લીધો હતો એટલે મારવા આવી પણ કેવી રીતે શકે ખ્યાલ આવ્યો તમને એવી રીતે જ્યારે આત્મા સૂતો છે ને ત્યારે જ આ બધા પાંચ ઇન્દ્રિયના વિષયો ખરેખર ધાડ પાડે છે એનું નામ જ અપ્રમત દશા પ્રમાદ કે ઉપયોગની જાગૃતિ નથી રહેતી જેવું કંઈક નિમિત્ત મળે ને એમાં ખેંચાઈ જાય છે કંઈક નિમિત્ત મળે ને ખેંચાઈ જાય કંઈક નિમિત્ત મળે ને ખેંચાઈ જાય છે એટલે આ જે જે આઠ કારણો જે આપણે કીધા ને એ બહુ જ વિચાર કરવા જેવો છે હવે આપણે ઉપાદાન નિમિત્ત એના ઉપર આપણે લઈએ જો કારણ કે આપણે અહીંયા એમને મૂક્યું ને કે ઉપાદાન નિમિત્ત બંને મળીને સમ્યક દર્શન થાય છે ગોમટસારની અંદર આના ઉપર આપણે વાત કરી હતી કે મોટા ભાગે ઉપાદાન કારણથી જ કાર્ય થાય છે એવા કથનો તમને મોટા ભાગે બધા ઘણા શાસ્ત્રોમાં મળશે શ્વેતાંબરના શાસ્ત્રમાં મળશે દિગંબરના શાસ્ત્રમાં મળશે પણ ગોમટ શાહની અંદર પાછી સાથે એ પણ વાત કરી છે કે ભાઈ સમર્થ કારણ જો હોય કાર્ય માટે તો ઉપાદાન નિમિત્ત બંને મળીને છે હવે આમાં તકલીફ શું થાય છે હું તમને કહું કે ક્યાં તકલીફ થાય છે કે જ્યારે ને નિમિત્ત બંને મળીને કાર્ય થાય છે એમ કે ને એટલે જે નિમિત્તાધીન જીવાય છે ને એ સીધા નિમિત્તને પકડી લે છે કે ઓ નિમિત્તની પણ અગત્યતા છે ઓ નિમિત્ત વગર પણ કાર્ય થતું નથી ગુરુ ન મળે તો શું કરવાનો છે કેવી રીતે પામવાનો છે કુંભાર જ ન મળે તો માટી એની ઘડો કેવી રીતે થવાની છે ત્રણ કાળ ત્રણ લોકમાં ન થાય એટલે એમ કે નિમિત્ત તો જોઈએ જ કુંભાર નિમિત્ત જોઈએ આપણને જ્ઞાની નિમિત્ત જોઈએ આપણને સત્તશાસ્ત્ર ન મળ્યા હોય કે આ જ્યારે ભવન નહોતું ત્યારે તો અહીંયા અત્યારે જેટલી ક્રિયા થાય છે એને દસમા ભાગની નહોતી થતી એટલે જોયું જો આ નિમિત્ત મેળવું તો બધી ક્રિયાઓ વધી એટલે તમે જો ખરેખર ઉપર દ્રષ્ટિ આ વખતે વિચાર કરો ને તો તમને એવું લાગે કે આ નિમિત્તથી જ બધું થાય છે અને એના માટે આખો નિમિત્ત ઉપાદાનનો દો દોહ લખાયેલા છે અને એની અંદરથી મૂળમાં ભૂલ એમ કને એ આ શાસ્ત્ર રૂપે બહાર પડ્યું છે એની અંદરથી કારણ કે એ તો બહુ બહુ મોટી એના માટે તો આપણે બે ત્રણ સ્વાધ્યાય જોઈએ પણ જે અગત્યના પોઈન્ટ છે ને એ આપણે અત્યારે થોડોક એના વિશે વિચાર કરીએ છીએ ઉપાદાન એટલે શું પહેલા તો એ સમજી લઈએ શું ઉપાદાન કોને કે પદાર્થની નિજ શક્તિ ધારો કે માટી છે તો માટીની જે પોતાની શક્તિ જે છે રૂપે પરિણમવાની કે કોઈ બીજા આકારે પરિણમવાની એ જ ઉપાદાન પોતાની નિજ શક્તિ અને નિમિત્ત કોને કીધું છે કે એ કાર્ય થતું હોય તે સમયે પર પદાર્થની અનુકૂળ હાજરી અથવા તો એને બીજી રીતે એમ મૂક્યું છે કે નિમિત્ત એનું નામ કે જેના વિના કાર્ય ન થાય પણ જે કાર્યમાં પણ કાંઈ કરી ન શકે જો આ બહુ સમજવા જેવું છે કે એના વગર કાર્ય ન થાય એટલે તમે જો કેટલિસ્ટનો વિચાર કરશો ને તો મગજમાં બેસશે કે આપણે લાખ ખબર છે બે બે કેમિકલ્સ લઈને પછી આપણે એને એના કંઈક બેને રિએક્ટ કરવા હોય તો કેટલિસ્ટનો યુઝ થાય અને કેટલિસ્ટની હાજરીમાં એ રિએક્શન જલ્દી થાય પણ એ કેટલિસ્ટ તો પછી એમને રહે કેટલિસ્ટ કહીએ ઓલા જે નવી પ્રોડક્ટ બને એમાં એમાં ઘુસ્સી ન જાય એટલે પરિણામમાં નથી એને ફાઇનલ એન્ડ પ્રોડક્ટમાં નથી કાર્યમાં જે આપણે કાર્ય કહીએ કાર્યમાં નિમિત્ત નથી પણ એ નિમિત્ત વગર પણ કાર્ય ન થાય એટલે એટલે જો એને 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 આપણે એના વિવેક બંને રીતે કરવાનો છે કે નિમિત્ત વગર કાર્ય ન થાય પણ સાથે સાથે નિમિત્ત કાર્યમાં પણ ખરેખર કાંઈ કરી શકતું નથી હવે જો આટલું કરે હવે નિમિત્ત દલીલ કરે છે આ છે ને આખો નિમિત્ત ઉપાદાન વચ્ચે આમ એટલે આ ડિબેટ થયો ને ડિબેટ એવી રીતે આખી છે જો નિમિત્ત શું કે છે કે હે ઉપાદાન કે જગત આખું મને જ જાણે છે તને તો કોઈ જાણતું નથી કારણ કે ઉપાદાન છે એ અરૂપી છે આત્માનો ઉપાદાન આત્મા પોતે જ અરૂપી છે તો કે ભાઈ તને કોણ જાણે છે તને તો કોઈ જોઈ પણ શકતો નથી બધા જે જોવે છે આ સતદેવ સદગુરુ સત ધર્મ ઉપાશ્રય દેરાસર પૂજા પાઠ આ તે બધા નિમિત્તોને જ જોવે છે જગત આખું નિમિત્તો જ દેખાય છે અને નિમિત્તથી જ કાર્ય થાય છે તને તો કોઈ જાણતું પણ નથી કે તને તો કોઈ જોઈ શકતું પણ નથી એટલે કે તીર્થ અને પ્રતિમા દેહ ઇન્દ્રિય વગેરે બધું નિમિત્તોનો જ જાણે છે અને અરૂપી ઉપાદાનને તો કોણ જાણે છે તો હવે એની સામે ખરેખર જવાબ આપે છે અને અને પછી નિમિત્ત પાછી બીજી દલીલ એ કરે એટલે એક દલીલ એ થઈ કે ભાઈ તને કોઈ જાણતું નથી મને જ જાણે છે કારણ કે બધા નિમિત્ત જ દેખાય છે એ રૂપી છે પછી બીજી દલીલ એમ કરે છે કે જો જેવું સામે જ્ઞે આવે છે ને તેવું તને જ્ઞાન થાય છે મારી સામે અહીંયા અત્યારે સોય આવે નીડલ તો કે મને કાતરનું જ્ઞાન નથી થતું મને સોયનું જ્ઞાન થાય છે મારી સામે ટેલિવિઝન આવે તો મને કંઈ બીજી કોઈ વસ્તુનું જ્ઞાન નથી થતું ટેલિવિઝનનું જ્ઞાન થાય છે એટલે કે જેવું તને નિમિત્ત તારી સામે આવે છે ને એવું તને જ્ઞાન થાય છે એવું કંઈ નથી કે ટેલિવિઝન સામે આવે છે ને મને કોઈ રેડિયાનું જ્ઞાન થાય છે કે મને હું સ્ત્રીને જોઉં છું મને પુરુષનું જ્ઞાન થાય છે એવું તો થતું નથી આ નિમિત્તની દલીલ છે શું કીધું કે જે જ્ઞેય તારી સામે આવીને રહે છે ને એનું તને જ્ઞાન થાય છે તો સીધી વાત છે કે જ્ઞેયથી જ્ઞાન થાય છે ખ્યાલ આવે બેસે છે ને જો આ નિમિત્તની દલીલ છે અને અને ઉપાદાન બહુ સરસ રીતે પછી એને જવાબ આપશે પણ હવે હવે જો ઉપાદાન શું કે છે અને અને પછી બીજા દ્રષ્ટાંતો પણ આપ્યા એને કયા ચોખાને અગ્નિને આપવું કે ભાઈ ચોખા એની મળે થોડા પાકે છે અગ્નિની જરૂર પડે છે કે નહીં ખૂબ ઉકાળેલા પાણીમાં એને બાફો છે ત્યારે ચોખા પાકે છે તો તમે એમને કંઈ ચોખા એની મેળે કંઈ થોડા પાકી જાય છે રોટલી લોટમાંથી રોટલી એની મેળે થોડી થાય છે એને તાવડી પર મૂકો અને તમે એને ગરમ કરો ને બધું ફૂલાવો ત્યારે તો રોટલી થાય છે તો તમે કેમ એમ કહો છો કે ભાઈ લોટમાંથી જ રોટલી થાય છે ને લોટ જ ઉપાદાન કારણ છે અને આ અગ્નિને તવી તાવીને એને તો કંઈ એનું તો કંઈક અંદર યોગદાન જ નથી એમ તો હવે ઉપાદન હવે ઉપાદાન કહે છે કે જુઓ પોતાની તત્સમયની યોગ્યતાથી જ કાર્ય થયું છે જો આ થોડુંક સમજવા જેવું છે કે ભલે આપણે એમ કહીએ કે ભાઈ ઘડ કુંભાર આવે અને બનાવે માટીમાં એના પિંડમાંથી તો જ થાય વાત સાચી છે બરાબર આપણને ઉપલબ્ધ દ્રષ્ટિ દેખાય પણ તેમ છતાંય જો આપણે ગયા વખતે બે સ્વાદી પહેલાં વાત કરી હતી કે એને માટીના પિંડમાંથી ઘડો બનાવવાનો વિકલ્પ કેમ આવ્યો બાજુમાં કાંકરા હતા એ કાંકરામાંથી એને ઘડો બનાવવાનો વિકલ્પ કેમ ન આવ્યો તો કે માટી કે છે છે ઉપાદાન ભાઈ મારી એવી તત્સમયની યોગ્યતા હતી મારામાં એવો ગુણ હતો ઘડા રૂપે પરિણામવાનો તો તું તને કુંભાર થોડો વિચાર આવ્યો કે લાવવામાંથી હું ઘડો બનાવું તને કઈ જો કુંભારથી જ ઘડો થતો હોય તો એ કાંકરામાંથી પણ ઘડો કરી શકવો જોઈએ પણ એ તો સામે જે ઉપાદાન છે એની યોગ્યતા છે એ યોગ્યતા જોઈને કુંભારનો વિકલ્પ આવે છે કે લાવ હું આમાંથી ઘડો બનાવું એટલે એનો વિકલ્પ પણ કોને આધારિત છે માટીના ગુણને કારણ કે જો માટીમાં એવો ગુણ જ ન હોય તો કુંભારની એવો વિકલ્પ આવશે જ નહીં કાંકરાનો ઢગલો પડ્યો હશે એ તો ચાલ્યો જ હશે એને તો આમાંથી ઘડો બનાવવાનો વિકલ્પ નહીં આવે એટલે નિમિત્તને કહે છે કે તું નિમિત્ત ભલે ગમે એટલું ઊંચું નીચું થાય પણ મારામાં જો એ ગુણ છે તો જ કાર્ય પ્રગટશે આત્મામાં જો સમ્ય દર્શન નામનો ગુણ નથી તો ગમે એટલા તીર્થંકરો પણ આવીને તમને ગમે એટલી દિવ્ય ધ્વનિ આપે તો પણ દર્શન નહીં થાય ત્યાં અચેતન બધા જે કંઈ બેઠા હોય ખુરશીઓ હોય કે બીજું કંઈ હોય કોઈને સમ્યક દર્શન થતું નથી અને ચેતન જીવને જ સમ્યક દર્શન થાય છે જો તીર્થંકર ભગવંતની દિવ્ય ધ્વનિમાં એટલી તાકાત હોય કે ગમે એને પણ સમ્યક દર્શન આપી શકે તો ચેતનને પણ થવું જોઈએ ને અચેતનને થવું જોઈએ એમાં ચેતનની અંદર પણ પાછા ભવિજીવને થાય છે અભવ્યજીવને થતું નથી જેની પાસે ખરેખર સમ્યક દર્શન નામનો ગુણ અંદર રહેલો છે એને પણ ખરેખર તીર્થંકર ભગવંત સમ્યક દર્શન આપી શકતા નથી બોલો વિચાર કરો કારણ કે અભવ્ય છે એનામાં એ પરિપક્વ થવાની યોગ્યતા જ નથી તો બોલો આમાં આવે નિમિત્તનું મહત્ત્વ વધી ગયું કે ઉપાદાનનું મહત્ત્વ વધી ગયું જો નિમિત્ત કેવું હતું એનાથી વધારે સારું નિમિત્ત બીજું કયું હોઈ શકે તીર્થંકર ભગવાન સિવાય એનાથી વધારે મોટું નિમિત્ત તો કોઈ હોઈ શકે જ નહીં તો તીર્થંકર ભગવાન જેવા પણ ખરેખર અભવીને સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ થઈ શકતા નથી એટલે અહીંયા નિમિત્તની દલીલ થોડી તોડી નાખે છે હવે જો નિમિત્ત તો પછી કે પછી બીજી વાત કાઢે છે હવે નિમિત્ત કહે છે કે અહીંયા મારું ચાલ્યું નહીં તો હવે કંઈક ત્રીજો પોઈન્ટ કાઢે છે કે સદગુરુ આજ્ઞા જીન દશાની ઓળખાણ વિના તો કાર્ય થતું જ નથી જ્ઞાની પુરુષે પણ લખ્યું છે સદગુરુ આજ્ઞા દશા નિમિત્ત કારણમાં તમે બતાવો કે સદ્ગુરુ વગર કોને સમ્યક દર્શન થયું છે દશાને ઓળખાણ વગર કોને દર્શન થયું છે એટલે ભલે એનામાં ગુણ હતો એ પ્રેગટો પણ આ નિમિત્ત વગર પણ પાછું થતું નથી એટલે અહીંયા ઉપાદાને એની એક વાત કબૂલ રાખી જો ઉપાદાન શું કહે છે કે તારી એક વાત સાચી છે કે ભાઈ એની અંદર સદગુરુ અને સતદેવને સત ધર્મનું જ નિમિત્ત હોય એની અંદર અસદગુરુ અસત ધર્મ અને અસત શાસ્ત્રની નિમિત્ત હોઈ શકે નહીં પણ નિમિત્ત જે એમ કહે છે કે જો આ મેળું નિમિત્ત એટલે કાર્ય થયું તો તું એમ કર પચાસ ટકા તારા રાખ અને પચાસ ટકા મારા રાખ કે આપણે સમજૂતી કરી લઈએ ઉપાદાન કહે છે વેટ મેન કે ભાઈ તારી વાતને હું કબૂલ કરું છું કે ભાઈ કે એની અંદર એ નિમિત્તની જરૂર છે પણ તેમ છતાં એટલે કે નિમિત્તની દલીલનો એક અંશ સાચો હોવા છતાં સત ત્રય જ નિમિત્તરૂપ હોઈ શકે એ એનો પોઈન્ટ સાચો છે પણ ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધાર્થને પ્રાંતિમાં સ્થિત એના ઉપર એ નિમિત્ત જોર કરે છે પણ હવે અહીંયા ઉપાદાન શું કહે છે કે સર્વ જીવોમાં સિદ્ધત્વ હોવા છતાં જે યથાર્થપણે પોતાની સમજણ શક્તિ કેળવે છે તેને જ સતદેવ સતગુરુ અને સત ધર્મ નિમિત્ત બની શકે છે જો આ આ ખરેખર સમજવા જેવું છે કે ભવ્ય જીવ પણ જાય સદગુરુ પાસે અને અભવી જીવ પણ જાય જે જીવ ખરેખર પોતાની સમજણ શક્તિ કેળવે છે જેને તરસ લાગી છે જેને જરૂરિયાત ભાઈસી છે જેને ખરેખર બ્રાહ્મી વેદના થઈ છે કે હવે મારે આ સંસારમાંથી નીકળવું છે મને એનો થાક લાગ્યો છે એવો જીવ જ ખરેખર પોતાની યોગ્યતાના કારણે સદગુરુ પાસેથી પામે છે જેને તરસ નથી લાગી એ કૂવા પાસેથી પસાર થશે ને તો પણ એની સામે દ્રષ્ટિ જશે નહીં કારણ કે એને તરસ જ નથી લાગી આપણે પહેલું દ્રષ્ટાંત આવે છે ને રેલવે સ્ટેશન ઉપર ઓલા નાનો છોકરો બચારો પાણીના ગ્લાસ એમ કે ફિફ્ટી સેન્ટ ફિફ્ટી સેન્ટ વેચતો હતો એમાં કોઈ મારવાડી હશે એને કીધું કે ભાઈ છોકરા કે આને પચાસ સેન્ટ હોય પચીસ સેન્ટ તો હું લઉં છોકરાએ એટલી શાંતિથી જવાબ આપ્યો કે સાહેબ રહેવા દો તમને તરસ જ નથી લાગી જો તમને તરસ લાગી હોત અને જો તમારું ગળું સુકાતું હોત તો તમે પચાસ સેન્ટના ઉપર તમે દ્રષ્ટિએ ન કરી કે લે આ પચાસ સેન્ટ અને લાવ જલ્દી એક ગ્લાસ પાણી આપ ખ્યાલ આવ્યો તમને ક્યારેય આવું બધું કરે છે કે ઠીક છે ઓલો આપે તો પી લઈશ ના આપે તો કે મને એવી તરસ લાગી નથી એટલે એવા જીવને ખરેખર તરસ નથી લાગી એને ખરેખર એનું કાર્ય થવાનું નથી એવી રીતે જે સદગુરુ પાસે જેને ખરેખર મારે પામી જવું છે મારે આ સંસારમાંથી નીકળવું છે આ સંસાર કારાગ્રહરૂપ છે આમ જોઉં છું ત્યાં જેની પાસે બધું છે એ પણ સુખી દેખાતો નથી અને જેની પાસે કાંઈ નથી એ પણ સુખી દેખાતો નથી હોમલેસ કેવા બધા અને કે બધા એકાંતે દુઃખમય છે એવો જેનો પાક્કો નિર્ણય જે હોય છે એ ખરેખર સદ્ગુરુ પાસે પામે છે એટલે નિમિત્તને કહે છે કે તારી વાત સાચી હોવા છતાં પણ મારું ઉપાદાન જ્યાં સુધી જાગ્રત ન થાય ત્યાં સુધી સદગુરુ પણ કાંઈ કરી શકે નહીં એટલે એને પછી એ રીતે એનો જવાબ આપ્યો કે પોતાની જ યોગ્યતાથી પોતે જ સમજે અને કાર્ય થાય ત્યારે પર વસ્તુને નિમિત્ત કહેવામાં આવે છે હવે જો આ બીજું એક વસ્તુ આ સમજવા જેવી છે કે એનું નામ નિમિત્ત ક્યારે પડે છે ઇટ ઇઝ અ હાઇન્ડ સાઇટ કાર્ય થઈ ગયા પછી આપણે એમ છે કે આ એમાં નિમિત્ત બન્યું ખ્યાલ આવ્યો તમને તમે ગુરુ પાસે ગયા કોઈ સદગુરુ પાસે અને તમને સમ્યક દર્શન થયું તો તમે ખરેખર બીજાને કહી શકો ભાઈ જો હું આ સદગુરુ પાસે ગયો બે વર્ષ રહે અને મારું કામ થયું તો સદગુરુ નિમિત્ત કહેવાય પણ તમે એ સદ્ગુરુ પાસે દસ વર્ષ રહ્યા હોય અને તમને પ્રાપ્તિ ન થઈ હોય તો સદગુરુ શેમાં નિમિત્ત બેના કાર્ય જ નથી થયું કાર્ય થયા પછી ખરેખર એ વખતે કાર્ય થતી વખતે જે અનુકૂળ નિમિત્તો હાજર હતા એના ઉપર નિમિત્તનો આરોપ આવે છે નહીતર એ નિમિત્ત પણ કહેવાતું નથી ગોશાળાને બોલો નિમિત્ત બહેના મહાવીર ન બની શકા સંગમને પણ ન બની શકા અને ગૌતમ સ્વામી કે જે આમ આવા મનમાં વિચારો લઈને ગયેલા ઇન્દ્રજાળીઓ છે ને હમણાં હરાવી દઉં ને હમણાં એની ફજીતી કરો ને આ તેને એવું અને ત્યાં એ પામી ગયા એટલે ભગવાન મહાવીરની પાસે કોઈ પક્ષપાત નહોતો કા ગૌતમ સ્વામી છે ને મારા ગણધર બનવાના છે કે લા હું એને સમ્યક દર્શન આપું એ એમ નથી ગૌતમ સ્વામીની પોતાની યોગ્યતા હતી તો એ પામી ગયા પછી નહીં ભાઈ પોતાની યોગ્યતાથી થાય છે જો ગુડ પોઈન્ટ એટલે આની અંદર કેમ એ સામે જેવું જ્ઞે તેવું જ્ઞાન થાય છે જાણવાનું કામ તો ઉપાદાન જ કર્યું છે જો સોય સામે આવી કે ટેલિવિઝન સામે આવ્યો અને મને એ જ્ઞાન થયું બરાબર કોણે જ્ઞાન કર્યું ઉપાદાને કર્યું એની પાસે એવી જાણવાની જ્ઞાતા શક્તિ હતી તો એ જ્ઞાન કરી શકું જો પથ્થરને તમે લાવીને ટીવીની સામે મૂકશો તો પથ્થરને ટેલિવિઝનનું જ્ઞાન નહીં થાય બરાબર ને કેમ ન થયું પથ્થરને એની પાસે એવી એવી શક્તિ જ નથી એવી યોગ્યતા જ નથી એટલે નિમિત્તને કીધું કે ભાઈ જો તું એમ કે નિમિત્ત આવ્યું છે એટલે થયું છે એમ નથી જો નિમિત્તના કારણ જ્ઞાન થતું હોય તેની સામે તો પથ્થર મૂકે તો પથ્થરને ખબર પડવી છે કે આ ટીવી છે પણ પથ્થરને ખબર પડતી નથી એટલે ઉપાદાન જે છે એની અંદર જે જ્ઞાન કરવાની શક્તિ છે જે એનો જ્ઞાન સ્વભાવ જે છે એને લઈને એને જ્ઞાન થયું છે કાતરનું જ્ઞાન અને એને કાતરનું જ્ઞાન ન થયું એની પાછળ એમ કહેવામાં આવે છે કે પહેલાં હવે તો છે ને એ પર છે બરાબર ને અને એ પરગને જ્યારે તમારી સામે મૂકવામાં આવે છે અને જો જીવ એનો વિચાર કરે છે તો એને એનું ઘટ જ્ઞાન થાય છે એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં એમ કીધું છે કે ઘટની પાસે જીવ જો જાય અને ત્યાં પોતાનો ઉપયોગ મૂકે તો એના ઘટનું જ્ઞાન થાય છે પણ જો ત્યાં એ ઉપયોગ ન મૂકે તો એને ઘટ ત્યાં સામે હોવા છતાં પણ ઘટનું જ્ઞાન થતું નથી કયું દ્રષ્ટાંત ત્યાં લાગ પડે છે બાળક હોય એ કોઈ એનબી એની કેવી ગમે સરસ મજાની ફૂટબોલની કે બાસ્કેટબોલની ગેમ જોતો હોય અને મા ત્રણ વાર બોલાવતી હોય કે જમવાનું તૈયાર થઈ ગયું છે ચાલ જમવાનું અને એના કાન સાંભળતો પણ હોય તેમ છતાં પણ તમે એને પૂછશો ને તો એમ કહે છે કે મમ્મી આઈ ડોન્ટ હિયર કેમ શા માટે ઉપયોગ કાનમાં કાનની સાથે ઉપયોગનું અનુસંધાન થયું નહોતું ખ્યાલ આવ્યો તમને એટલે એનો જવાબ એમ છે કે સોય સામે આવી છે એટલે જ્ઞાન થયું છે એમ નથી પણ એ સોયમાં ઉપાદાન ઉપયોગ મૂકો તો જ્ઞાન થયું જો એ સોયમાં ઉપાદાન ઉપયોગ ન મૂકે તો એને સોયનું પણ જ્ઞાન થાય નહીં એટલે સોયની તો એ રીતે પણ મહત્વતા રહી નહીં જ્ઞાન અને જ્ઞેય જ્યારે જ્ઞાન કરે જો અહીંયા જ્ઞાન ધારો કે આ છે આ જ્ઞેય છે બરાબર અને મારો આત્મા છે એ જ્ઞાતા છે અને જ્ઞાતા ઉપયોગ મૂકે છે અને એને લઈને જે જાણે છે કે આ ચાર્જર છે તો એ જ્ઞાન થયું કે આ ચાર્જર છે એટલે જ્ઞેય જ્ઞેય અને જ્ઞાતાને જોડતું જ્ઞાન અને જ્ઞાતા આ ત્રણનું અનુસંધાન થયું પણ જો હું ઉપયોગ મૂકું જ નહીં તો જ્ઞાન કડી ત્યાં હશે જ નહીં ખ્યાલ આવ્યો તમને મુનિ છે એ ખરેખર ધ્યાનમાં બેઠા હોય અને એ વખતે ખરેખર એમ કહેવાય છે કે ગુરુ નાનક જ્યારે કંઈક પ્રેયર્સ કેવું કરતા હતા ત્યારે બહાર ઢોલ વાગે અને તેમ છતાં એમને ખબર નહોતી પડતી આ તો લખેલી વાત છે ખાલી કંઈ દ્રષ્ટા દંતકથા જેવું નથી કે છે એટલા બધા અંદર ઓતપ્રોત થઈ જતા હતા પોતાના આત્મામાં ગત સુકુમાર છે એમને મારું માથું બળી રહ્યું છે એની ખબર જ નહોતી આપણને એમ થાય કે એટલે બળી રહ્યું છે ખબર નથી પણ જો આપણે આજે વિચાર કરીએ તો એને એનએસએસએ આપ્યો હોય અને ઓલા ડૉક્ટર ગમે તે કાપાકૂપી કરતો હોય ને શું ખબર પડે છે તમને ખરેખર તમને કંઈ ખબર પડી કે ક્યારે પહેલાં એ ને ક્યારે પહેલાં એ ને ક્યારે એને બંધ બહનકિરણ થતું તમે તો આમ એવી રીતે હતા અને ખરેખર ઇવન એવું બધું પતી ગયા પછી પણ કેટલાય કલાકો પછી તમને ખ્યાલ આવ્યો અને એ પણ તમે અનુમાનથી જાણો છો કે આણે ખરેખર આ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે હકીકતમાં તો તમારું તો એ અનુમાન જ છે એની અંદર એને ખરેખર કંઈ શું મૂક્યું છે શું નહીં એ તમે કેવી રીતે જાણવાના છો એટલે એટલે ઉપાદાનની દલીલ એ છે કે ભાઈ મારો જે ઉપયોગ બે 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 પોઈન્ટ એને કીધા એક તો મારામાં જાણવાની શક્તિ છે એટલે જ જણાય છે એક બીજું કે જ્યારે મારે એ જાણવું છે ત્યારે જ હું જાણું છું જો મને જાણવાની ઈચ્છા નથી ને હું જો ત્યાં ઉપયોગ ન મૂકું તો જ્ઞેય ત્યાં પડ્યું રહેશે હજાર વર્ષ સુધી તો પણ એ જ્ઞેય મને જ્ઞાન બનવામાં નિમિત્ત બની શકશે નહીં સમજાણો ખ્યાલ આવ્યો ને બહુ અગત્યનું છે જો પછી એમને જે શાસ્ત્રમાં જે દ્રષ્ટાંત છે ને એ લીધું નિમિત્તે કે જો શાસ્ત્રમાં લખ્યું છે કે ક્ષાયિક સંકિત ક્યારે થાય કે તીર્થંકર કે એવા જે સૂત કેવળી હોય એના નિમિત્તે જ ક્ષાયિક સંકિત થાય ઔપષમિકને ક્ષમિક સંકેત તો એના વગર પણ થાય નિસર્ગ જ જેને કહેવામાં આવે છે પણ અધિગમ જ જે ક્ષાયિક સંકેત જે છે એ કાં તો તીર્થંકર ભગવાન જીનેશ્વર ભગવાન કે શ્રુત કેવળી એના નિમિત્તે થાય એટલે ત્યાં નિમિત્ત ખરેખર જોર કરવા માંડ્યું કે જો ક્ષાયિક સંકેત કોને થયું છે આ નિમિત્ત વગર અને તું નિમિત્તને ઉડાવે છે એમને એમ એટલે એને કીધું કે જીવને નિજ આત્મ સ્વભાવની અપ્રતિહત પ્રતીતિ જાગ્રત થતા જીવને ક્ષાયિક સંકેત થાય છે જો આ થોડુંક સમજવા જેવું છે કે એને ક્ષાયિક સંકેત થયું એ વખતે બહાર નિમિત્ત તરીકે જીનેશ્વર ભગવંત હોય કે શ્રુત કેવળી હોય એની ઉપાદાન ના પાડતું નથી પણ ઉપાદાન એમ કે છે કે મારી પોતાની નિજ આત્મ સ્વભાવની અપ્રતિહત જે હવે પાછી નથી ફરવાની જે હવે પાછો પડવાનો નથી એવી પ્રતીતિ જ્યારે મારામાં જાગ્રત થઈ ત્યારે બહારમાં એને અનુકૂળ એવું નિમિત્ત હતું પણ ત્યાં ક્ષાયિક શુત કેવળી હોય અને જો આ અપ્રતિહત પ્રતિથી જાગૃત ન થાય તો ત્યાં તમે દસ શ્રુત કેવળીને લાવીને મૂકો અને ગમે એટલો ઉપદેશ આપે તો પણ તમને ક્ષયિક સમકેત થાય નહીં તો બોલો કોનું મહત્ત્વ વધી ગયું જો જો શ્રુત કેવળીથી જ ક્ષાયિક સંકેત થતું હોય તો તો જે એની પાસે આવે ને એનો બોધ લે એને ક્ષાયિક સંકેત થવું જોઈએ ઉપાદાન કહે છે કે જો તું એમ માનતો હોય કે આ નિમિત્તનું જોર આટલું બધું છે તો તો પછી હું એની પાસે ગમે એ જીવન આવીશ સામે એને ક્ષાયિક સંકેત થવું જોઈએ અને આપણે બધા જાણીએ છીએ કે એમ થતું નથી કોને થાય છે કે જેની તત્સમયની યોગ્યતા પાકી ગઈ છે જેની કાળ લબ્ધિ પાકી ગઈ છે જેની ભવિતવ્યતા છે જેનો પાંચે પાંચ ચારે ચાર સમવાય ત્યાં આવી ગયા છે ત્યાં એ નિમિત્ત રૂપે શ્રુત કેવળી હોય છે એટલે આ ખરેખર આમ તમને હજી પ્રદીપભાઈને થોડું જરા ક્વેશ્ચન માર્ક થોડો દેખાય છે આપણને થોડુંક એવું લાગે નિમિત્તને સાવ ગણ કરી નાખીએ છીએ પણ પછી આવશે એનો

અને ઉપાદાન શું છે એ વાત બરાબર છે પણ હું શું કહેવા માગું છું કે એક બીજું દ્રવ્ય તો છે બરાબર બે દ્રવ્યની વાત છે ને એટલે એક દ્રવ્ય ઉપાદાન દ્રવ્ય છે એની બધી ક્રમબદ્ધ પર્યાયો બધી નિશ્ચિત છે નિશ્ચિત છે અનંત કાળ સુધીની એ સિદ્ધ સિદ્ધશિલા ઉપર ગયા પછી પણ એની જે અનંત કેવળ જ્ઞાનની પર્યાયો પ્રગટવાની છે એ પણ નિશ્ચિત છે સુનિશ્ચિત છે કઈ રીતે કે એ બધી જુદી જુદી હોવા છતાં પણ સુનિશ્ચિત છે કઈ રીતે એ જુદી જુદી છે તો કેવળ જ્ઞાન જ પર્યાય પણ એમાં જે જ્ઞેયો જે ઝળકે છે ને એ બદલાતા રહે છે કારણ કે જગત આખું બદલાતું રહે છે ખ્યાલ આવ્યો તમને એટલે કેવળ જ્ઞાન સિદ્ધ ભગવંત જે ત્યાં ઉપર બેઠા છે એમના કેવળ જ્ઞાનમાં જે સમયે સમયે પર્યાયો જે રચાય છે બને છે એ બધી પર્યાયો એક સરખી નથી બધી જુદી જુદી છે છે કેવળ જ્ઞાનની પર્યાય પણ એમાં દરેક સમયે જુદું જુદું છે જો પેલો આપણે ઉલ્કા ઉલ્કાપાત અર્થવિક થયો હોય અને અઢીસો માણસો મરી ગયા હોય તો પછી એ રીતે ઝળકશે કંઈક એક્સિડન્ટ થયો હોય તો એ રીતે ઝળકશે કંઈક બીજી રીતે બે બે ટુ સ્ટાર્સ કોલાઇડ થયેલા હોય તો એ રીતે ઝળકશે ત્રણે કાળ એક સાથે દેખાય છે પણ તેમ છતાં વર્તમાન તેમ છતાં આપણે તો વર્તમાનની વાત કરીએ છીએ ને કે જે પર્યાય જે છે એ પર્યાય બદલાતી રહે છે જ્ઞેયોના અપેક્ષાએ જ્ઞાનની અપેક્ષાએ તો સેમ છે એ કેવળ જ્ઞાન જ છે પણ એમાં જે જ્ઞેયો જે ઝળકે છે એમાં ફેરફાર થયા કરે છે જો અહીંયા મિરર રાખ્યો અને તમે અહીંયાથી બધી કોઈ પણ વસ્તુ મેરી ગોરાઉન્ડ હોય ને એમ ફરતું હોય તો એની અંદર પહેલાં જે અહીંયા પહેલો હરસા છે આમાં પ્રતિબિંબ થશે પછી પાછો બીજો વર્ષ આવશે એ પ્રતિબિંબ થશે પછી ત્રીજો સેમ પ્રતિબિંબ નહીં પડે એમાં ખ્યાલ આવ્યો તમને કારણ કે સમય કારણ કે આ મેરી રાઉન્ડ ફેરા કરે છે અને મિરર ટેડી છે એટલે બધા પ્રતિબિંબો અમે બદલાતા રહેશે એ અપેક્ષાએ કેવળ જ્ઞાનની પર્યાય એક હોવા છતાં પણ ખરેખર એની અંદર જે જ્ઞેયો જે ઝળકે છે એ બધા બદલાય છે એને લઈને એ એટલે આપણે વાત આ કરતા હતા કે એક દ્રવ્યની પર્યાય એના બધા ક્રમ સુનિશ્ચિત છે અને બીજું દ્રવ્યની પર્યાય એની પર્યાય પણ સુનિશ્ચિત છે અને આપણું શાસ્ત્ર એમ કહે છે કે બંને જ્યાં મળે છે ને એ એક સમયનો નિમિત્ત નૈમિત મેળ વિશેષ છે એક જ સમયનો પછી એને પાછો બીજું દ્રવ્ય મળે છે પાછો બીજા સમયે તો એની સાથે એનો મેળ વિશેષ છે તમે ડ્રાય કરન અત્યારે ઘરે જાવ છો ને પછી તમને જે કેટીનો કે બીજો બધું મળે છે એનો એની સાથેનો તમારો મેળ વિશેષ છે પછી તમે અત્યારે અહીંયા આવ્યા છો તો તમારો અત્યારે આ બધા દ્રવ્યોની સાથે મેળ વિશેષ છે એ મેળ વિશેષ જે નિમિત નિમિત્ત છે એ પણ ક્રમબદ્ધ છે એટલે નિમિત નિમિત્તે એમાં હા 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 બોલો જો આ વસ્તુ બેસી જાય

રાજીવ રાજીવની સાથે તમારો જે સંબંધ હતો જ્યારે એ દસ વર્ષનો હતો ત્યારે અગિયાર વર્ષનો હતો એ જે બદલાતો રહ્યો સંબંધ ચાલુ રહ્યો પણ એ જે બદલાતો રહ્યો ને એ પણ નિશ્ચિત હતો કે ત તમારી જે ક્રમ તમારી જે પર્યાય થવાની હતી એ જ થતી હતી એની પણ પર્યાય જે થવાની હતી એ જ થતી હતી અને તમારો સંબંધ ચાલુ રહ્યો પાછો એની બીજા સમયે જે પર્યાય થવાની હતી એ જ થવાની હતી તમારી પણ બીજા સમયે જે પર્યાય થવાની હતી અને સંબંધ ચાલુ રહ્યો એટલે તમારી વાત ખરી છે સંબંધ ચાલુ રહ્યો પણ પર્યાયો જે છે એ નિશ્ચિત હતી આમ આમ સમજવાનો ફાયદો શું થાય સામ ભાઈ જો હું તમને કહું તમને પછી જો આ શ્રદ્ધા બેસી ગઈ હોય ને તો રાજીવ તમારું કદાચ બિલકુલ ન માને તો પણ તમને એમ થાય ભાઈ એની પણ પર્યાય બધી સુનિશ્ચિત છે હું કંઈ ફેરફાર કરી શકું ને મારી પર્યાય પણ સુનિશ્ચિત છે હું ભલે એને ગમે એટલી સલાહ આપું પણ એની જો પર્યાય એ રીતે થવાની છે એ જો મારું નહીં માનવાનું અને એને ધારો કે તમે એમ કહેતા કે ભાઈ તું અહીંયા યુએસએ સ્ટડી કરે દ્રષ્ટાંત રૂપે અને એક એક ના મારે ઇન્ડિયા જઈને સ્ટડી કરવા છે કે વોટ તો એ જે એની પર્યાય સુનિશ્ચિત છે એમાં થઈને રહેશે હા બસ પણ આપણે એક્સેપ્ટ નથી કરતા ને એટલે આપણને હાઈવે થાય ચાલો મેં કીધું હતું પણ એ પાછું એક્સેપ્ટ ન કરી એમાં પણ પાછું ધારો કે માનો કે એનું કંઈક સરખું ન થયું ત્યારે તમને પાછું વધારે આમ થાય કે જો રાજીવ ટેલ યુ નોટ ટુ ધીસ ખ્યાલ આવ્યો તમને એ વખતે આપણો અહમ આપણો કરતા ભાવ બધું ઉછળે જ્ઞાની પુરુષ કહે છે કે એ વખતે પણ જો જીવ સમજવું હોય ને તો એ કહે કે એને એવો કહેવાનો ભાવ પણ ન આવે કે ટેલ યુ નોટ ટુ ધીસ એવો કહેવાનો ભાવ પણ ન આવે કે ભાઈ એમ જ થવાનું હતું આ સમજણ જે છે ને શાંતુભાઈ એ સમ્યક દર્શનનો પાયો છે ખરેખર એના ઉપર તમે સમ્યક દર્શન આખી ઇમારત રચી શકો તમે જો આ સમજણ બેસી ગઈ તો તમે ભલે સલાહ આપશો તમે તમારી તમારા અનુભવની રીતે તમે એને બધી રીતે શકો ભલે એ ક્રમબદ્ધ પણ તમે તમારો પુરુષાર્થ કરશો પણ તમે એવી શ્રદ્ધા સાથે કરશો કે તેમ છતાંય એની જે પર્યાય ક્રમબદ્ધ જે રીતે થવાની છે ને એમાં થવાનો છે હા એટલે એટલે જો મોટાભાગના જીવોને જે થોડો ઘણો સંસારમાં તો કુટુંબમાં કલેશ અશાંતિ આકુલતા વ્યાકુલતા હોય છે શેના કારણે હોય છે કે પોતાની ઈચ્છા પ્રમાણે ન થયું પોતે કીધું એમ ન થયું એને કર્યું નહીં પોતે કીધું એમ આતે એના કારણે જ હોય છે ને બાકી તો ખરેખર તમે તમારી ઈચ્છા પ્રમાણે થયું ને તમે એમ ક કોઈ દિવસ એવું બન્યું છે કે આજે સર ઉઠે જસ્ટ ફોર ધ હેક ઓફ ઇટ આજે મારે ગુસ્સો કરવો છે જસ્ટ ફોર ધ હેક ઓફ ઇટ ઇના ભલે રાજુલ પણ મારી ધાયરું કરે છે ને છોકરા મારું ધાયરું કરે છે ને બધું સરસ રીતે થાય છે ને સ્ટોક્સ પણ ઉપર જાય છે ને રિટાયરમેન્ટ બરાબર છે પણ આજે ઘણા વખત ગુસ્સો નથી કર્યો ટુડે આઈ રિયલી વોન્ટ ટુ ગેટ મેડ એવું ક્યારે નથી થતું આપણે મેડ ક્યારે થઈએ છીએ આપણી ઈચ્છા મુજબ ન થયું ત્યારે આપણી અપેક્ષા ન જળવાય ત્યારે જ આપણે ગુસ્સો કરીએ છીએ અને અપેક્ષા જે છે એ શું સૂચવે છે જો આ બેઠું હોય તો શું સૂચવે છે કે હજી ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા બેઠી નથી હજી એમ છે કે હું કહું અને હું એને સમજાવું અને એ રીતે જે કરે તો એ સાચું હજી એવો ભાવ અંદર છે એટલે એટલે આ નિમિત્ત ઉપાદાનનો જે સંવાદ છે ને બહુ જ સરસ રીતે અને છેવટે તો પછી ઉપાદાન એ વસ્તુ થોડીક કબૂલ તો કરે જ કે ભાઈ અમુક સત નિમિત્ત જ હોવા જોઈએ અને એમ નિમિત્ત મળે ત્યારે જ થાય છે

એ છે ને હમણાં આ હું જોતો તો ને એની અંદર છે એની અંદર શું કીધું છે કે તમે નિગોદમાં છો ત્યાં સુધી તમે એને શું નામ કે આપ્યું છે કે પછી એકેન્દ્રિયથી શરૂ થઈ જાય છે પુરુષાર્થ એટલે ખાલી સંઘની પંચેન્દ્રિય મનુષ્ય ભૌમાં નહીં સર્વ અચાનક ભોક્ષાભિલાષ ને પુરુષાર્થ આપણે પછી હવે આવતા વખતે છે પણ જેવા એક વસ્તુ સાંભળેલો કે એ છે ને કરણાનુ યુગનું કથન છે કરણાનુ યુગનું કથન એટલે શું કે તમને હું એમ કહું કે તમે અમદાવાદથી નીકળ્યા અને જોજો પાલઘર જાય ને પછી જ મુંબઈ આવશે હવે હું નડિયાદમાં રખડતો રહું ને એમ કહું કે ઓ પાલઘર જ્યારે આવશે ને ત્યારે મુંબઈ આવશે એમ નથી ખાલી પહેલાં તો માઇલસ્ટોન આપ્યો છે કે ભાઈ તું આ રીતે જઈશ તો પાલઘર આવશે ત્યારે સમજજે કે તું લગભગ મુંબઈમાં દાખલ થઈ ગયો છે એટલે એવી રીતે ગુરુદેવ કાંતિ સ્વામી એમ કીધું છે કે તમને છૂટવાનો ભાવ થયો તમને છૂટવાનો ભાવ થયો તમે અપનર્બંધક દશામાં આવી ગયા પણ એમ નથી કે તમારી ઓલે અચર્માવર્તમાંથી મેથી તમે ચર્માવર્તમાં આવ્યા અને હવે સિત્તેર કરોડાકોડથી ઓછી થઈ અને હવે તમારો પુરુષાર્થ મોક્ષા મોક્ષાભિલાષાના ઉપર છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કથન છે આમ તમે જુઓ એક એ નિગોદની વાત હમણાં બાજુમાં મૂકો બાકી ખરેખર એ આના ઉપર તો ગુરુદેવના પ્રવચનમાં એમને બહુ સરસ ખુલાસો કર્યો છે કે જીવો ખરેખર એવું માનતા હોય છે કે ભાઈ શું કરીએ જ્યારે સદગુરુ મળશે ત્યારે થશે શું કરીએ જયારે ચર્માવર્તમાં આવશું ત્યારે ઉપયોગ શું કરીએ જ્યારે એ અપનર્બંધક દશામાં આવશે ત્યારે ઓલા બધા યોગ બીજો જે રાકેશભાઈ સમજાવે છે ને એ બધા યોગ બીજ એની મેળા ખીલશે આ તે પણ બેન્દ્રિયન્દ્રિયમાં પુરુષાર છે તમે વાંચજો છે હા છે જેમ આપણે ઓલા વનસ્પતિ એટલે લજામણી કે કઈ લજામણી કે કઈ વનસ્પતિ છે જેને તમે અડો તો એ સંકોચાઈ જાય છે સૂરજમુખીનું ફૂલ છે સૂર્યના પ્રકાશમાં એ બાજુ વળે છે તે પુરુષાર્થ છે અવ્યક્ત પુરુષાર્થ છે હવે જો આત્મવિકાસની અંદર તો એની અંદર તો શું છે કે આત્મવિકાસની અંદર તો પુરુષાર્થ ત્યાં તો તમે જો એના આત્મવિકાસની વાત કરો તો એને પણ જે અકામ નિર્જરા જે થઈ રહી છે એ થાય છે તો ખરી જ ને તમે વિચાર કરો કે ત્યાં પણ અવ્યક્ત પુરુષાર્થ તો એનો છે જ ખરેખર પણ આ એનો વિચાર કરો ને ત્યારે તો પુરુષાર્થ સિવાય બીજું કાંઈ જ નથી તમે વિચાર કરો તમારા હાથમાં બીજું છે શું કાંઈ જ નથી તમારા હાથમાં પુરુષાર્થ ક્રમબદ્ધ છે પણ તમને ખબર નથી કે બીજા સમયે તમારી કઈ ક્રમબદ્ધ પર આવવાની છે તો તમારા હાથમાં સમ્યક પુરુષાર્થ કરવો એ જ છે બસ એટલે 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 પુરુષાર્થ છે ને સમ્યક પુરુષાર્થ કરો અને તમે ધીરજ રાખો કે મને કેમ હજી સમ્યક દર્શન થતું નથી તો ભાઈ કાળલબ્ધિ હજી પાકી નથી એટલે ત્યાં એ પાંચ સમવાયને લાવવાના છે ખ્યાલ આવ્યો તમને પણ એમ કે પુરુષાર્થ હું કરું છું ને કેમ થતી નથી કેમ થતી નથી એના તમે આકુળતા તમે આવી જાઓ તો ઉલટી કાળલબ્ધિ હશે આથી દૂર થઈ જશે ખ્યાલ આવ્યો કે ભાઈ હું હું જે કરું છું એ બધું બરાબર કરું છું હું સમજવાનો પ્રયત્ન કરું છું હું મારો પ્રયત્ન જાળવી રાખું છું હું મારો પુરુષાર્થમાં ઉપાડ્યો છે અને આજે નહીં તો કાલે પણ થશે ખરું એવી એવી શ્રદ્ધા રાખીને તમારે એ ત્યાં પાંચ સમવાયને લાવવાનો છે કે હજી ભવ્ય તવ્યતા નથી પાકી હજી કાળ કાળલબ્ધિ નથી કે હજી આ નિમિત્ત એવા નથી મેળા એવી રીતે સમવાયને લેવાના છે પાંચ સમવાયને બાકી ખરેખર તો મચંદ ભારેલથી માંડીને સુભાષભાઈથી માંડીને કાનજી સ્વામીથી માંડીને રાકેશભાઈથી માંડીને બધાએ એક જ વાત કરી છે કે ભાઈ પાંચ સમયમાં પુરુષાર્થ નિયામક કારણ છે અને બીજા ચાર છે સહચરી છે સહચરી રૂપે છે ત્યાં પણ નિયામક કારણ નથી કોઈ એમ કે મારી કાળલબ્ધિ પાકશે ત્યારે મને સમય દર્શન થશે એમ નથી કોઈ એમ કે ભાઈ આ નિયતિવાદ એના ઉપરથી આવ્યો છે ને કે ભાઈ એ નિયતિવાદ એનો જ કે છે કે ભાઈ તારી નિયતિ જયારે પાકશે ને ત્યારે થશે બધું અને ભગવાન મહાવીરને પેલા આપણે એમના જમાઈ જમાઈ પણ જમાલી એને એને કીધું કે એ તો એમ જ માનતો હતો કે નિયતિવાદ જે લખ્યો કે આમાંથી માટીમાંથી ઘડો થયો કેમ આમાંથી થયો બીજી માટીમાંથી ન થયો એની નિયતિ એવી હતી એમ જ જવાબ આપતો હતો જમાલી પછી ભગવાન મહાવીરને પૂછ્યું હે જમાલી અત્યારે કોઈ લંપટ પુરુષ આવીને તારી સ્ત્રી સાથે કંઈ એવો ખરાબ વ્યવહાર કરે તો તું શું કરે ત્યારે હું એને મારી નાખું તો કહે કે ના તારા મત પ્રમાણે એમ કરવું બરાબર નથી કારણ કે એમ જ નિયતિવાદ હતો કે એમાં થવાનું હતું ત્યારે પહેલાં જમાલી ફરી ગયા કે ભાઈ સાચી વાત છે કે તમે ત્યાં એને નિયતિને ન લગાડી ત્યાં તો એને તલવાર હાથ મળી હતી કે ખ્યાલ આવ્યો એટલે લોકો નિયતિવાદને નિમિત્તને પ્રારબ્ધને બહુ ઊંધી છે પુરુષાર્થ તાર સાચો ઉપાડ અને અને ચારે સમવાય આવી જ જશે પણ એ ક્યારે આવશે તારા હાથમાંથી એના માટે તારે ધીરજ રાખવાની છે કારણ કે જો તમારા કર્મો હળવા અને મારા કર્મ ભારે હોય તો તમને જલ્દી આવે મારે જલ્દી ના આવે એટલે હજી તમને એ ખબર નથી કે તમારા સત્તામાં પડેલા કર્મો કેવા ભારે છે એ તમને ખબર નથી એટલે તમારો મારો પુરુષાર્થ સરખો હોય તેમ છતાં જો કર્મો ભારે હોય તો તમને થોડો વધારે ટાઈમ લાગે પણ કાર્ય થશે જો સમ્યક પુરુષાર્થ હોય તો ખ્યાલ આવે મંત્રે સ્મરણ કરતો કાળ કાડ હવે ज्या त्या जो परभणी भूली बोल भूल पराया आत्मा जीवन जीववू लक्ष राखी सदाय पामू साचो जीवन पलटो मोक्षी थवाने